महिमा पुस्तकना उद्घाटन प्रसंगे स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंतालीवाड़ाए करेलू प्रवचन। परम वंदनीय गुरु जी, आदरणीय श्री अंबारंभा त्रिवेदी साहेब, भाई श्री जगदीश भाई, अने मातृवंदना वंदना मातृ महिमा ग्रंथना रचयिता भाई श्री कांतिलाल भाई, अने आवा सुपुत्र ने जन्म आपनारा श्री दिवाड़ी बा एनाउंसर श्री, अने आप पालड़िया परिवार, अने आप सर्व धर्म प्रेमी भाई बहनों, अपना शास्त्र में पृथ्वी पर ना चार प्रत्यक्ष देवताओं की उपासना करवानी बात आवे छे। मातृदेव हो, पितृदेव हो, आचार्य देव हो, अने अतिथि देव हो, એમાં પેલું જ સ્થાન માતાનું છે। મેં એક ધર્મગ્રંથમાં વાંચેલું કે માતાના ઋણમાંથી તો સંન્યાસી પણ મુક્ત થઈ શકતા નથી। સંન્યાસીના પિતા સંન્યાસીના દર્શન કરવા આવે તો સંન્યાસીને પગે લાગે, પણ સંન્યાસીની માતા જો સામે આવીને ઉભી રહે તો સંન્યાસીએ માતાને દંડવત પ્રણામ કરવા, કેમ કે માતૃઋણમાંથી તો સંન્યાસી પણ મુક્ત થઈ શકતા નથી। અને એનો દાખલો પણ છે કે ભગવાન શંકરાચાર્ય માતાજીના અંતિમ સંસ્કાર કરવા માટે ગયેલા, સંન્યાસ લીધા પછી પણ। એટલે માતૃઋણમાંથી તો કોઈ મુક્ત થઈ શકતો નથી। અને મને એક સજ્જન એમ કહેતા, મને કે પૂજ્ય સ્વામીજી માટે તો મને ઘણું માન છે, પણ એનાથી વિશેષ માન તો એના માતૃશ્રી માટે છે। કેમ કે દયાનંદ સરસ્વતી પછી ગુજરાતને આ મોટા પુત્રરત્નની જેમને પ્રાપ્તિ કરાવી, તો સ્વામીજી પ્રત્યે તો આદર હોય, પણ કે છે કે એની પાછળની જે ભૂમિકા છે, આવા રત્નની જેને સંસારને ભેટ આપી છે, એ માં પ્રત્યેનો આદર તો એમનાથી પણ વિશેષ હોય। મને એક સજ્જને થોડા વખત પહેલા જ આવી ચર્ચા થયેલી ત્યારે વાત કરેલી, એમ કાંતિભાઈ પ્રત્યે તો આપણે માન હોય, જગદીશભાઈ પ્રત્યે તો માન હોય, નટુભાઈ પ્રત્યે માન હોય, પણ આવા પુત્ર રત્નોને જેને ભેટ આપી એવા દિવાળીબા પ્રત્યે અને અંબારામબા પ્રત્યે આપણે એક વિશેષ પ્રકારનું માન થાય। કારણ કે ધરાવીને ધાન ન નીપજે અને કુળવીણ માળું ના હોય। કાશ્મીર કેસર છે ને, એ તો કાશ્મીરની ભૂમિમાં જ પાકે, આપણે અહીંયા કેસર વાવીએ તો ના પાકે। એમ ધરાવીને ધાન ન નીપજે અને કુળવીણ માળું ના હોય, અને યોગ્ય નાગરિક, યોગ્ય જે વાત થઈ ને કે દાતા સુરવીર અને ભક્ત, અને જેવા ત્રણેયનો સમન્વય થયો હોય, અને ખરેખર પાલડિયા પરિવાર એ ભાગ્યશાળી પરિવાર છે કે પૂજ્ય ગુરુજી જેવા આવા એક મહાન સંતનો જેમને આશ્રય મળ્યો, અને આખો પરિવાર સ્વામીજીના વિચારોને પચાવી શકે એ પ્રમાણે આખા જીવનમાં પરિવર્તન કરી શકે, અને સમાજ સેવા આપણે જોઈએ છીએ, નહીતર વડીલો માનતા હોય પણ યુવાનો ના માનતા હોય, યુવાનો માનતા હોય તો ઘરમાં ઓવારવો ને લાગણી ના હોય, દીકરાને પ્રેમ હોય તો પુત્રવધુને પ્રેમ ના હોય, ત્યારે આખા પાલડિયા પરિવારે પૂજ્ય સ્વામીજીના વિચારોને પચાવ્યા, અને એ પ્રમાણે દરેક ક્ષેત્રમાં એમનું યોગદાન રહેતું છે, આપણે બધા જાણીએ છીએ। પણ એમાં આ જે કાંતિભાઈ સાહિત્યના ક્ષેત્રમાં પણ આટલી એક ચમક બતાવી એ આશ્ચર્યજનક બાબત એટલા માટે કહેવાય કે ઘણીવાર આપણે એમ કહીએ કે આવું લેખન કાર્ય અને એ પાટીદારનો દીકરો કરે, આમ તો ઘણા પિતાંબર
ભાઈ પેલા ઘણા બનાલાલ ને વગેરે આમ તો લેખકો થઈ પણ ગયા છે, પણ એમાં એક પીછું વધારે ઉમેરાણું. અને અમે કુંવાર જ એક ખાતમુહૂર્ત માટે મારે કાંતિભાઈ સાથે જવાનું થયું હાઈસ્કૂલના ખાતમુહૂર્ત માટે, ત્યારે રસ્તામાં આ જ માતૃ મહિમાની જ મારી સાથે એમને ચર્ચાઓ કરી. અને એ રીતે એ વખતે જ એમને આ ગ્રંથની તાલાવેલી લાગેલી. અને અમારે રસ્તામાં અમારા ગયા ત્યારે પણ એ ચર્ચા ચાલતી હતી, આશ્રમમાંથી અમે જુદા પડ્યા ત્યારે આ ગ્રંથ વિશે અને માતૃ મહિમા વિશે જેમને મારી સાથે ચર્ચા કરી. અને એ રીતે લેખન પ્રત્યેની એની જે તાલાવેલી હતી એની પ્રતીતિ કરાવી. તો આ કાંતિભાઈના જે આવા ઉત્તમ વિચારો, એમને માતૃ વંદના દ્વારા, માતૃ મહિમા દ્વારા જે આ પુસ્તકમાં ઢાળ્યા છે, અને બધાને માત્ર માતૃ પ્રત્યે તો આપણે ત્રિવેદી સાહેબે કીધું કે પિતૃવંદનાનું તો એક જ ગ્રંથ લખાણ, બાકી મા સંબંધી તો એટલો બધો. અને દરેક કોઈ પણ મહાપુરુષ થયા એને ક્યારે પણ માતાની ઉપેક્ષા કરી હોય કે માની યાદ ના કરી હોય એવું ક્યારે બન્યું નથી. તો નટુભાઈ આપણે કાંતિભાઈ જે આ ગ્રંથમાં બધાને પ્રેરણાદાયક, હજી મેં વાંચ્યો નથી પણ હું વાંચીશ. અને અમારે તો આ બધું આ રીતે પ્રવચનો કરીએ કે કથાઓ કરીએ, તો એમાં પણ મારા માટે પણ જ્યાં માત્ર માતાનો પ્રસંગ આવશે ત્યાં એમાંથી મને પણ કઈ ઘણું પ્રેરણારૂપ બનશે, અને બીજા લોકોને એ સંદેશો મારે પણ પહોંચાડવામાં મને આ ગ્રંથ ઉપયોગી થશે. પૂજ્ય ગુરુજીએ જે આખા પરિવારને જે ઉત્તમ વિચારો આપી અને એમની શક્તિઓને, કારણ કે જગદીશભાઈની પણ શક્તિ આપણે જાણીએ છીએ કે એમને પણ સેવાનું ક્ષેત્ર હોય કે વિદ્યાનું ક્ષેત્ર હોય, કે અમારા ચાણસવા પંથકમાં પણ જયારે ગુરુજીની જે નોટો વગેરે હોય છે તો અમને એટલા બધા સહયોગથી ત્યાં જરા ફોન કરું જગદીશભાઈને તો ત્યાં તરત જ જે કઈ એવી જરૂરિયાત અમારી સેવાની ઉભી થાય તો તરત જ જગદીશભાઈ અને એમનો પરિવાર ગુરુજીના કારણે અમારા આશ્રમ પ્રત્યે પણ મીઠી નજર રાખે છે, અને એના કારણે અમે થોડાક સેવાકીય કાર્યો કરી શકીએ છીએ. તો આ પાલડિયા પરિવાર અને જેમ પૂજ્ય સ્વામીજીએ કીધું કે પિતૃવંદના પણ હવે કાંતિભાઈ એના તરફ પણ થોડી, કારણ કે આમ તો હું પણ અત્યાર સુધી મેં કથાઓમાં કરી છે પણ ક્યારે પિતૃઓ માટે તો મારે આ શબ્દ એનાઉન્સરથી બોલ્યા, પણ મેં તો એવો શબ્દ એ બોલવો એમને કીધું કે એટલે મને પણ એમ થાય છે કે પિતા માટે તો હું પણ ક્યારે બોલ્યો જ નથી મારી કથામાં, ક્યારે માતા સંબંધી તો એટલું બધું હું મારી કથાઓમાં બોલું છું પણ પિતાની જેને ઉપેક્ષા થઈ ગઈ હોય એવો જ. એટલે પૂજ્ય સ્વામીજીએ મારું ધ્યાન દોર્યું કહેવાય કે ભાઈ સમાજમાં માતાના જેટલું સ્થાન છે એટલું પિતાનું પણ સ્થાન છે, અને માતા પિતા અને આપણે તો ચારેય દેવોની માતૃદેવો હોવ પિતૃદેવો હોવ. જે કઈ અંબાલાલભાઈ કઈ વાત કરે તો તરત જ એના સુપુત્રો સ્વામીજી કઈ કે લાલ લોટની વાત કરતા હતા ગ્લેલી, તો તરત જ અમારા અંબા તૈયાર થાય તો આ દીકરાઓ આવા કમાય છે અને એમને સહયોગ આપે છે. અને આચાર્ય દેવો હોવ ગુરુજીનો એક શબ્દ નીકળે ત્યાં પાલડિયા પરિવાર એમ થાય શું કરી નાખીએ. અને અતિથિ દેવો હોવો અહીં આપણે અવારનવાર જે કોઈ આવે જાણેતા અજાણ્યા આપણા આશ્રમમાં આવે કે પ્રસંગોમાં જે અતિથિઓ આવે છે એમને પણ ઘણા પ્રેમથી સત્કારે છે. તો આ રીતે ચારે દેવોને જે લોકો આ પૃથ્વી ઉપર પ્રસન્ન કરી શકે છે એના ઉપર ઉપરવાળો મહાદેવ પ્રસન્ન થાય છે. તો આ પાલડિયા પરિવાર ઉપર અને કાંતિભાઈ જગદીશભાઈ નટુભાઈ આ બધા મિત્રો કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરે, બધા રચનાત્મક પ્રવૃત્તિમાં તો છે પણ કાંતિભાઈ આ લેખનની પ્રવૃત્તિ સવિસ્તાર કરી છે અને એને પોતાની બુદ્ધિમત્તાની એક ઝલક આપણે પ્રતીત કરાવી છે. તો વિશેષ રૂપથી હવે પિતૃવંદનાની પણ આપણે રાહ જોવાની, જયારે પણ એ ગ્રંથનું પણ અહીંયા પૂજ્યશ્રીના હાથે ફરીથી વિમોચન થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું, ગુરુજીને પ્રાર્થના કરું છું. અને આ રીતે હું મારી શુભેચ્છાઓ વ્યક્ત કરી ગુરુજીને વંદન કરી અને મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. હરિ ઓમ. ખૂબ ખૂબ આભાર આપનો મહારાજ.
અત્યાર સુધીનું પ્રવચન ચાણસ્મા વાળા જગદગુરુ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું હતું. હવે દંતાલી વાળા સ્વામીજીનું પ્રવચન સાંભળો. નમઃ સ્વામીજી મહારાજ, પરમાદરણીય મનીષાબા, જેમને નિમિત્ત કરીને માતૃ મહિમાનું પુસ્તક લખાયું છે, એવા માતૃતુલ્ય દિવાળીબા, એના લખનાર, રચનાર, સંપાદક, સંપાદન કરનાર ભાઈ શ્રી કાંતિભાઈ પાલડિયા, સાક્ષર વરિય ભાઈ શ્રી ચિમનભાઈ ત્રિવેદી, શ્રી અંબાલાલ પટેલ પાલડિયા પરિવારના બધા જ સભ્યજનો, સજ્જનો અને બહેન, જીવનની વ્યવસ્થા બે માધ્યમોથી ચાલે છે. એક કુદરત વ્યવસ્થા કરે છે અને એક માણસો પોતે વ્યવસ્થા કરે છે. કુદરતની વ્યવસ્થાથી આખી દુનિયા ચાલે છે. રજે રજ કણે કણ કુદરતની વ્યવસ્થાથી કામ કરી રહ્યો છે. તમે ધારી 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 ધારીને જોશો તો તમને દરેક જગ્યાએ કુદરતનું અસ્તિત્વ દેખાશે. એક છોકરાને બે ચોકલેટ તમે આપો, માગો તે નહીં આપે, પણ કેમ નથી આપતો? કુદરતે વ્યવસ્થા કરી છે. તું રાખ, આ તારા કામની વસ્તુ છે. કોઈ ગુરુ પાસેથી એને શીખવું નથી પડ્યું, કુદરતે આપોઆપ વ્યવસ્થા કરી છે. એ આપોઆપ એક કુદરતી વ્યવસ્થા છે, એક માનવીય વ્યવસ્થા. તમે જોશો પશુઓએ પોતાની કોઈ વ્યવસ્થા નથી કરી, કુદરતી વ્યવસ્થામાં જ જીવન જીવે છે. પોતાની એમણે પોતાના માટે કોઈ વ્યવસ્થા નથી કરી, પણ માણસે વ્યવસ્થા કરી છે. અને માણસની જે વ્યવસ્થા છે એ ધાર્મિક છે, સામાજિક છે, રાજકીય છે, બીજી બધી અનેક રીતે છે. અને એટલે માણસોમાં સુધારો વધારો થયા કરતો હોય છે. માણસોની જીવન પદ્ધતિ છે એમાં સતત સુધારો વધારો થયા કરતો હોય છે. કે માણસની વ્યવસ્થા કદી પણ પૂર્ણ નથી હોતી અને કુદરતની વ્યવસ્થા કદી પણ અપૂર્ણ નથી હોતી. માણસ ગમે એટલી સારામાં સારી વ્યવસ્થા કરે તો પણ એમાં સુધારો કરવાની ગુંજાઈશ રહેવાની, રહેવાની ને રહેવાની જ. તમે પાટલૂન બનાવ્યું, પહેલા આપણે ધોતિયા પહેરતા, ક્યાં એકે હવે ધોતિયું ખાસ દેખાતું નથી. આ ભાગમાં બધા પગડીઓ બાંધતા હતા, કડવા પટેલની જુદી હોય, લેવા પટેલની જુદી હોય, ચૌધરીઓની જુદી હોય, બીજાની વાણિયાની જુદી હોય, બ્રાહ્મણની જુદી હોય. હવે તમે જુઓ ક્યાંય પાઘડીઓ દેખાતી જ નથી. પછી ટોપીઓ ટોપીઓ આવી. એક સમય એવો હતો કે ઉઘાડા માથે ફરાય જ નહીં, સ્કૂલમાં ના જવાય ને કોઈને મળવાય ના જવાય ને કોઈ જગ્યાએ ઉઘાડા માથે તો જવાય જ. હવે તમે જુઓ છો લોકો બધા ઉઘાડા માથે જ ફરે છે ને કોઈને કશો વાંધો આવતો. આખું આખું બધું કલ્ચર બદલાઈ રહ્યું છે. આ માનવીય વ્યવસ્થા છે. માનવીય વ્યવસ્થા પરિવર્તનશીલ છે અને એને જે પરિવર્તન નથી કરતા એમાં એ જડતા પામે છે, સ્ટોપ થઈ જાય છે. મારે સ્વિડન જવાનું થયેલું અને સ્વીડનમાં એક બહુ મોટો પ્રશ્ન ઉભો થયેલો
ત્યાં જે મુસ્લિમ પરિવારો આવેલા ભારતથી પાકિસ્તાનથી એની એ જ વ્યવસ્થામાં જીવવા માંગે જે સેંકડો વર્ષ પહેલેથી બંધાઈ ગયેલી છે. જીવે બરાબર છે, પણ એમની છોકરીઓ જે સ્કૂલોમાં ભણવા જાય એને પણ બુરખો પહેરીને જવાનું, માથું ઢાંકીને જવાનું. પેલી ગોરી છોકરીઓ છે એ ઉઘાડા માથે વાળ છૂટા હોય આમ તેમ, ઘડિયાળ બીજું બાંધ્યું હોય, જુદા જુદા ડ્રેસમાં આવે. આ એક ખાસ મુદ્દો યાદ રાખજો, સંપર્કથી પરિવર્તન આવે. જેને સંપર્ક હોય જ નહીં એમાં પરિવર્તન આવે જ નહીં. તમે અમેરિકનોના સંપર્કમાં આવો તો તમારામાં પરિવર્તન આવે, જેના સંપર્કમાં આવો એમાં જે બળવાન હશે એ બળવાન તમારા ઉપર, તમે બળવાન હશો તો એના ઉપર તમે સવાર થશો, એ બળવાન હશે તો તમારા ઉપર એ થશે. અને જો સંપર્ક જ ન કરો કોઈનો તો તમે હતા ત્યાં ને ત્યાં જ રહી. આ છોકરીઓ જો પાકિસ્તાનમાં રહી ગઈ હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ સ્વીડન આવી. હવે સ્વીડનની પેલી ગોરી છોકરીઓ, એમના વાળ જુદા, એમના ચહેરા જુદા, એમનું બધું આખું પહેરવાનું જુદું, બધું રમવાનું ખેલવાનું જુદું. અને એમાંથી એક દ્વંદ થયો શરૂ. એ છોકરીઓએ ઘરમાં ફરિયાદ કરી કે અમારે હવે આ કપડાં નથી પહેરવા, અમે આ બધું ઢાંકીને નહીં પહેર ના પડેગા, આમ કરવું પડે. છેવટે એ લોકોએ કાઢીને બધું ફેંકી દીધું, બધું કાઢીને ફેંકી દીધું, જાઓ અમારે નથી પહેરવું. આ વિદ્રોહ છે, આ ક્રાંતિ નથી, આ વિદ્રોહ છે. અને વિદ્રોહ ક્યારે થાય? જ્યારે અસહ્ય સ્થિતિ થઈ જાય ત્યારે. અસહ્ય સ્થિતિમાં પણ જે પ્રજા કે જે લોકો વિદ્રોહ ન કરી શકે એ નમાલા થાય, એ નમાલા કહેવાય. એનામાં કોઈ તત્વ જ નથી, ફેંકી દીધું જાઓ. હવે જે ફેંક્યું એ પાકિસ્તાનમાં ના ફેંકી શકાય, સ્વીડનમાં ફેંકી શકાય, કારણ કે સરકાર એમની સાથે હતી, બાકીના લોકો એમના સાથે હતા, એટલે એમનામાં જોર જુસ્સો આવે. એટલે આ નિયમ છે કે માનવીય વ્યવસ્થા બદલાયા કરતી હોય છે અને બદલવી ઘણી જરૂરી હોય છે. જો એ બદલવામાં ના આવે તો માણસ જ્યાંનો ત્યાં સ્ટોપ થઈ જાય, જડ થઈ જાય. પણ કુદરતી વ્યવસ્થા તો કુદરતી વ્યવસ્થા જ છે. તમે એવી માનવીય વ્યવસ્થા બનાવો જે કુદરતી વ્યવસ્થાની પોષક હોય. જો તમે કુદરતી વ્યવસ્થાથી ઉલટી દિશામાં ચાલશો તો તમે હારશો, કુદરત નહીં હારે. કુદરત કદી હારતી જ નથી, માણસ જ હારતો હોય છે. એટલે એક જરા આપણે વિચાર કરો, કુદરતે શું બનાવ્યું છે? કુદરતે સૃષ્ટિ, પરમેશ્વરે સૃષ્ટિ બનાવી. હું એ મતનો નથી કે આ સૃષ્ટિ આપોઆપ થઈ ગઈ છે, અચિંતાની થઈ ગઈ છે, એની મેળે થઈ ગઈ છે, એ મતનો નથી. કારણ કે પ્લાન જ પ્લાન છે, આના અણુ અણુની અંદર એક પ્લાન છે, એક વ્યવસ્થા છે, એક આયોજન છે. એવી કોઈ વસ્તુ નથી જેમાં પ્લાન ના હોય. એટલે કુદરતે, પરમેશ્વરે આ સૃષ્ટિ બનાવી છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે હાથમાં માટીનો લોંધો લીધો અને આમ કરીને દિવાલ ઉપર ફેંક્યો અને દિવાલ ઉપર ચોંટી ગયો, એમાંથી એક આકાર બન્યો, એ અકસ્માત કહેવાય. એવો એક જોક છે, એક કલાકાર હતો, બહુ મોટો કલાકાર, બહુ સારો કલાકાર, અને ચિત્ર દોરતો હતો, ચિત્ર પેઇન્ટિંગ કરતો હતો. એની બિલાડી કૂદી અને જે શાઈનો ખડ્યો હતો એ ઢોળી નાખ્યો, પેલા કાગળ ઉપર બધું ડળી ગયું. બહુ દુઃખ થયું, અને બહુ દુઃખ થયું, અરે મારી મહેનત બધી નકામી ગઈ, આમ કર્યું તેમ, પણ કશો વાંધો. પણ એને વળી એક વિચાર સૂજો, લાવો ને આ જે ડળેલો ડાકો છે ને એને હું લોબીમાં મૂકી દઉં, કલા લોબીમાં. એને જઈને આખું પેઇન્ટિંગ કલા લોબી મૂકી દીધું અને એને પહેલો નંબર મળ્યો. આજે મોડર્ન કલા એવી છે ને,
એ મોડર્ન કલા એને પહેલો નંબર મળ્યો ને એને થયું ઓ હવે પેલી બિલાડીને ખોળો એમ પેલી બિલાડીને ખોળો ખડીયો મૂકો અરે બાય ચાન્સ કહેવાય એ બાય ચાન્સ કહેવાય અકસ્માત કહેવાય એમ ઘણી વાર આપણે કઈક ફેંકીએ ને કઈક બની જાય તમે શાંતિથી સાંજે બેઠા બેઠા જો તો વાદળામાં તમને આકાર બનતા દેખાશે એ વાદળા સામે આકાશમાં હોય ને એમાં કોઈ વાર કઈ દેખાય કોઈ વાર કઈ દેખાય કોઈ વાર કઈ દેખાય જાત જાતની વસ્તુઓ તમને વાદળામાં દેખાશે અને એવી જ વસ્તુઓ ઘણી વાર તમને શિવજીમાં ઓમ દેખાય રીંગણું કાપો તો એમાંથી ઓમ દેખાય એમાં પેલા બીજે એવા એવી રીતે ગોઠવી ગયા હોય એટલે કોઈને કુરાનની આયાત દેખાય કોઈને કઈ દેખાય ગાયના પશ્ચિમમાં જે ગાયો છે એ બધા ડાગા વાળી હોય એ ડાગામાં પાછો કોઈ આકાર એને બાય ચાન્સ કહેવાય આકસ્મિક કહેવાય એક વસ્તુ આકસ્મિક બની હોય અને એક વસ્તુ પ્લાન પૂર્વકની બની હોય અને જે પ્લાન પૂર્વકની બની હોય ને એનો કોઈ પ્લાન મેકર હોય એમને ના બને એનો બનાવનાર કોઈ હોય અને જ્યારે કોઈ પ્લાન મેકર હોય તો એના પાછળ કોઈ હેતુ હોય આ ટેપ રેકોર્ડર વર્ષોની મહેનત પછી બન્યું છે એના એક એક નાના મોટા સ્પેર પાર્ટ એની એક એક જગ્યાએ ગોઠવાયેલા છે અને એક હેતુ માટે બન્યું છે કોઈ બોલે એનું ટેપિંગ થઈ જાય રેકોર્ડિંગ થઈ જાય કોઈ હેતુ માટે બન્યું છે ઈશ્વરની શોધનો અર્થ આ જ છે તમે ઈશ્વરને શોધો એના હેતુને શોધો તમને ઘણી શાંતિ હજારો શાસ્ત્રો વાંચવાની જરૂર નહીં રહે કુદરત પોતે જ મોટું શાસ્ત્ર છે એને સૃષ્ટિની રચના કરી અને સૃષ્ટિની રચના કરી તો એમાં પહેલામાં પહેલી એક મુદ્દો એ ઉભો કર્યો હતો કે એને નર અને નારીના રૂપમાં આખી સૃષ્ટિની રચના કરી આખી સૃષ્ટિ અરે હમણાં અમેરિકા જવાનું થયેલું તમે પુસ્તક વાંચજો આવી ગયું છે તો કેલિફોર્નિયામાં લોસ એન્જલસમાં જવાનું થયું તમને નવી લાગશે લોસ એન્જલસમાં 2.5 ઇંચ વરસાદ થાય છે ખાલી 2.5 ઇંચ અને લીલું છમ બધું આપણે તો 15-20 ઇંચ 25 ઇંચ વરસાદ થાય અને દર વર્ષે દુકાળ પડ્યો મરી ગયા પાપ વધી ગયા છે લોકોના પાપ વધી ગયા છે અને ધૂન બેસાડો ને કીર્તન કરો ને યજ્ઞો કરો ને ફલાણું કરો ને હવે ત્યાં કોઈ યજ્ઞ નથી કરતો કોઈ ધૂની નથી બેસાડતું અને પાપ વધી જવાનો તો પ્રશ્ન જ નથી જો ત્યાંનું જીવન જુઓ તો તમને એમ થાય ઓહો આ તો બધું પાપ જ પાપ છે પણ એમણે શું કર્યું કોલોરાડો નદી છે એના ઉપર મોટો હુવર ડેમ બાંધ્યો અને હુવર ડેમમાંથી પાણી લાવ્યા બધું લીલું છમ કરી નાખ્યું અમેરિકાના સદભાગ્ય સમજો કે ત્યાં મેઘા પાટકર જેવી સ્ત્રીઓ પેદા નથી થતી અહીંયા તો બધા એને ઇનામ આપે પાછા એવા લોકોને લોકો ભેગા થઈને ઇનામ આપે અને એની સાથે આપણે ભળે પાછા થોડા બધા આપણા નવરા માણસો હોય ને કે એના સાથે ભળે એ ઓવર ડેમનું પાણી જોયા કેટલા તળાવ અહીં તળાવ એના ઉપર બીજું ત્રીજું પાણી લીલું છમ બનાવ્યું બધી ઘણી વસ્તુઓ જોવાની હતી એમાંની એક વસ્તુ મારે જોવાની હતી ખજૂરોનો ખેતરો આ ખજૂર જે આપણે ખાઈએ છીએ અરબસ્તાનમાં બને ખજૂરોના ખેતરો અમે જોવા ગયા બપોરે ખાસે તૂર અને એક મોટી વાડીને ત્યાં બધી ખજૂરો જોગાડીને મને નવી લાગી મેં કહ્યું અમેરિકામાં ખજૂરો કે હા આ દેશ એવો છે કે એને જે જોઈએ એ બધું ઉત્પન્ન કરે જો અરબસ્તાનમાં ખજૂર થતી હોય તો આપણો આ પ્રદેશ પણ રણ જેવો છે તો અહીંયા કેમ ખજૂર ના થાય અને ખજૂરીઓ ખજૂર ઉત્પન્ન કરે છે અને આ વૈજ્ઞાનિક રીતે ઉત્પન્ન કરે છે મને એને બતાવ્યું કે અત્યારે અમારી પાસે 118 પ્રકારની ખજૂરો છે અમને તો કીધું ખબર જ નથી ખજૂર એટલે આખી ચોપડી આપી બધું આખી એની ફિલ્મ બતાવી બધું બતાવ્યું 118 પ્રકારની ખજૂરો છે અને ખજૂરની બધી લૂમ ઉપર વળગેલી એના ઉપર બ્રાઉન પેપર લગાવેલા
મેં કહ્યું આ બ્રાઉન પેપર કેમ લગાવ્યા છે? મને કે પક્ષીઓ એને ચાંચ ના મારે ને વરસાદ કદાચ પડે કે બીજું પડે તો એને નુકસાન ના થાય, એટલા માટે બધા ઉપાયો કરવા. તો આખું જે ખેતર છે એ ખેતર એને મને બતાવ્યું, બધી વાત બતાવી. મને કે જુઓ આ નર ખજૂર છે અને આ બધી નારી ખજૂરો છે. આ નર ખજૂર છે તો અમારે સરેરાશ 40-50-60 ખજૂરોની વચ્ચે એક નર ખજૂર વાવવી પડે. આપણે ત્યાં જમે તેવો બગીચો કરતા હોય એને પૂછી જુઓ, તમે પપૈયા વાવ્યા હોય તો એમાં એક નર પપૈયો હોય, એટલે બીજા બધા જે કઈ હોય એમાં એ. મને કે આના માખીઓ છે ને, અમે એટલે મધમાખીઓ ને બધું ઉછેરીએ, એ લઈ જઈને પેલામાં એનું કેસર મૂકે ખજૂર. પછી તો હવે અમે અમારી મેળે એ બધું ભેગું કરીએ અને પછી છાંટીએ, ખજૂરોનો ઢગલો થઈ જાય. મને એક વાત મારે પણ એવા કહેવી નથી અહીંયા. તો મેં થયું ઓહો, આખી દુનિયામાં ક્યાંય જળ હોય, ચેતન હોય, જ્યાં હોય ત્યાં નર અને નારી, નર અને નારી, નર અને નારી. એમાં સૃજન કે ઉત્પાદકતા છે એ નારીમાં છે, નરમાં નથી. એ ખજૂરનો ઢગલો કર્યા કરે છે. એવી જ રીતે પુરુષ ને સ્ત્રીની પણ એવી જ વ્યવસ્થા કરી પરમેશ્વરે. સ નરશ્ચ નારી ચ ભવતામ ઉપનિષદ વેદ. એ પરમેશ્વર પોતે એક ભાગમાં નર થયો અને બીજા ભાગમાં નારી થઈ, નર અને નારીના રૂપમાં થઈ. અને પછી બેની આખી એક રચના કરી, એક વ્યવસ્થા કરી. હું તમને બહુ જ, તમે ધ્યાનથી જોજો એની આંતરિક રચના જોજો. જો તમારે આગળ સૃષ્ટિ ચલાવવી હોય તો એ ચાલશે કેવી રીતે? એટલે મેં એક પુસ્તક લખ્યું છે, તમારી ઈચ્છા હોય તો વાંચજો, આવેગો અને લાગણીઓ. ક્લાસિકલ પુસ્તક સૌથી વધારે મહત્વનું છે, પણ સૌથી લોકો ઓછું વાંચે છે. ખરેખર વાંચવા જેવું છે. એણે આવેગો ઊભા કર્યા, પ્રચંડ આવેગો ઊભા કર્યા અને એટલી જ લાગણીઓ ઊભી કરી. અને આવેગો ને લાગણીઓના કારણે સૃષ્ટિની રચના આગળ ને આગળ ચાલવા. કોઈ માણસમાંથી તમે આવેગો ખેંચી લો, બિલકુલ લાગણીઓ ખેંચી લો, તો માણસ કેવો થઈ જાય? મારે તો એક ઓળખીતા વેદાંતી સજ્જન આવે છે, મને કે બધું ખરું પણ આ હવે આ માયામાં પડ્યા, એમાંથી છૂટવું કેવી રીતે, આ મોહ માયામાંથી? મેં કહ્યું તમે કલ્પના કરો કે તમે થાક્યા પાક્યા સાંજે ઘેર જાઓ અને તમારી ઘરવાળી બિલકુલ નિર્મોહી થઈ ગઈ હોય, એનો મોહ ઉતરી ગયો હોય, એ તમારા સામુય ના જુએ, તમને આવકારે ના આપે, તમને પાણીએ ના પાય, તમારા તરફ ધ્યાને ના આપે, તો તમને કેવું લાગે? તો મને કે જીવવાનું તો દૂર દૂર થઈ જાય. તો કીધું મોહ મંગળમય છે, મોહ મંગળમય છે, પરમેશ્વરે મૂકેલો છે. તમને સંસારમાં સારું એટલા માટે લાગે છે કે તમને જોતા જ કોઈની આંખમાં પ્રેમની ચમક આવે છે, ઉભા થાય, પાણી આપું, આવો આવો, બેસો બેસો બેસો. એમાં તો જીવન છે. તમારે જોવું હોય તો જોજો. પત્ની મરી જાય પછી પુરુષ છે ને અડધો થઈ જાય, એ ટૂંકું આયુષ થઈ જાય જલ્દી, પછી સમજો તરત જ તમને ખબર પડી. અને પુરુષ મરી જાય પછી સ્ત્રીની એ દશા. પણ શરત એટલી છે કે બંને એકબીજા ઉપર પ્રેમ હોય, નહીં તો ઘાસ છૂટ્યા ગોહાનું. એક પૈસાનું ગોપીચંદન, એક પૈસાનું ગોપીચંદન ઉભું ટીલું કરીએ અને રામજી રંડાપો આપે તો તીરથ કરતા ફરીએ. એ તો ભગવાનને કહે છે કે હે મારા નાથ, જલ્દી જલ્દી રંડાપો આપ તો આમાંથી છૂટીએ ને પછી ગામે ગામ. એટલે ચાણક્યને લખવું પડ્યું, કાંતા વિયોગ સ્વજનાપમાન, કાંતા વિયોગ. માણસ ખલાસ. મારા ગામમાં એક, મારા આશ્રમમાં બેન આવતા, બહુ ભલીભાઈ,
वर्षो सुधी एने सेवा करी अने गुजरी गई। एना घरवाड़ो अर्धो गांडो थई गयो, ना खाय नहीं कई नहीं, आम मोटी उम्र ना छोकरा मोटी उम्र कादव में खूची गये क्या ने कांटा मां ने झांखरा मां माड काढ़ी ने लागे मरी गयो थोड़ा टाइम। परमेश्वरे बहु कृपा करी अने मोह मुकी। मानसे शू करवानुं छे, ए मोह नु रिफाइन करवानुं छे। ए मोह ने रिफाइन करो तो एमांथी प्रेम थाय, जेम दूध मांथी घी थाय, दूध मांथी माखण थाय, पण दूध ना होय तो पाणी वलोवाथी कई माखण थाय। માણસે એ કરવાનું છે કે પ્રેમ છે એ મોહને વલોવી વલોવી અને એના અંદરનું જે સ્વાર્થ તત્વ કુચ્ચા છે એ સ્વાર્થ તત્વને કાઢી નાખે અને બાકીનું તત્વ જે ઊભું કરે તો એમાંથી માખણ થાય, પ્રેમ થાય, અને પ્રેમ છે એ મોહનું જ રિફાઈન થયેલી વસ્તુ છે અને એ માણસોએ કરવાનું છે। એટલે માં છે ને માને ભગવાને મોહ, બાપ ને ઓછો મૂક્યો, માને મૂક્યો અને એને માં બનાવી છે અને પોતે માં થયો। એટલે તો આપણે માતૃ ઉપાસના કરીએ છીએ, અંબાજીની ઉપાસના, કે અંબાજી કોણ છે? ત્વમે એવ માતા ચ પિતા, ત્વમે અહીં માતા શબ્દ પહેલો મૂક્યો, પિતા પછી, ત્વમે એવ સર્વમ મમ દેવ દેવ। એટલે પરમેશ્વરને માં બનાવવી છે, અને માં બનાવવી છે તો હવે કેવી રીતે બનાવો? ખાલી શરીરથી બનાવો તો મશીન થઈ જાય, શરીરમાં મશીનમાં શું ફરક છે? પણ એને માતૃ રચના કરવી છે, એટલે એક શારીરિક રચના તો અલગ છે પણ એની ખરી રચના આંતરિક છે, અને આંતરિક રચના શું છે? એને દૂધ મૂક્યું અને એકદમ, તમે જો આમ આ ગાડીઓ છે ને, તમે જોજો આ ગાડી ચાલતી હોય ને, એના પટ્ટાની ટાઈમિંગ હોય, પટ્ટાના ટાઈમિંગમાં જો આગુ પાછું થાય એન્જિન તૂટી જાય, આ અહીં આવે ત્યારે પેલું અહીં આવે, અહીં પેલું અહીં આવે ત્યારે પેલું અહીં આવે, એને ટાઈમિંગ। એટલે હોશિયાર જે ફિટર હોય, ફોરમેન હોય, એને ટાઈમિંગ મેળવે, એમ માને પણ એક ટાઈમિંગ મૂકી દીધું, એક ગજબનું ટાઈમિંગ મૂકી દીધું, એને 28 દિવસ થાય એટલે એક ટાઈમિંગ પ્રમાણે એક નવું બાળક ઉત્પન્ન કરવા માટેની એક વ્યવસ્થા મૂકી દીધી। પુરુષને કોઈ ટાઈમિંગ નહીં, માને ટાઈમિંગ મૂકી દીધું, અને એ મહાન છે। મને જયારે બાયપાસ કરેલી, હું બહુ ઇમોશનલ થઈ ગયેલો, બહુ ઇમોશનલ, આંખમાં આંસુ આવ્યા કરે, ને એક શીખ ડોક્ટર મારી પાસે બેઠો બેઠો બેઠો, ગુરુ ગ્રંથ સાહેબ ઉપર અમે ચર્ચા કરીએ, એ શ્લોકો બોલે ને હું એના અર્થો કરું। હવે એમાં એક સંત આવવા થયા, મોટા એક સંપ્રદાયના, પણ કે આ નરસો બરસોને બધાને કાઢી મૂકો, આ સ્ત્રીઓ અહીં કોઈ ના જોયે, કેમ કે અમે સ્ત્રીઓનું મોઢું જોતા, અમે સ્ત્રીઓનું મોઢું જોતા નથી। મને જરા દુઃખ ખોટું લાગ્યું, પણ હવે બરાબર મોટા સંત આવતા હોય એટલે મેં કહ્યું બેન તમે જતા રહો, બધા જતા રહ્યા, આવ્યા 5-10-15 મિનિટ ઉભા રહ્યા, સારું લાગ્યું, પછી ગયા, અને એમના ગયા પછી મારા અંદરનો વિદ્રોહ પ્રગટ થયો। માણસના અંદર એક વિદ્રોહ પડેલો છે। મેં કહ્યું ડોક્ટર, અને કે બોલો સ્વામીજી ક્યાં બોલના હૈ? કે જો દેખો, જીતના પુરુષ પવિત્ર હૈ ઉતની હિ સ્ત્રી પવિત્ર હૈ, પુરુષ જેટલો પવિત્ર છે એટલી જ સ્ત્રી પવિત્ર છે, માથી વધારે કોઈ દુનિયામાં બીજું કોઈ પવિત્ર નથી। એક તરફ 1000 ગંગાઓ વહેતી હોય ને એક તરફ માં ઉભી હોય, તો માના ચરણમાં જે પવિત્રતા મળે એ પેલી ગંગામાં મળે, માં એટલી પવિત્ર છે। અને પવિત્રતાની પણ વ્યાખ્યા તમને કહું, જે અપવિત્રતાને ભૂસી નાખે ને છતાં પોતે અપવિત્ર ના થાય એનું નામ પવિત્રતા કહેવાય। કોઈએ ઉપવાસ કર્યા એટલે પવિત્ર ના થઈ ગયો, એ બધી ખોટી વ્યાખ્યા હોય।
જે અપવિત્રતાને ભૂંસી નાખે, તમારી ગંદકીને ભૂંસી નાખે. બાલ્ય મલ લુલિત બાપુ સ્તન્યપાને પીપાસા, શંકરાચાર્ય. હું જયારે બાળક હતો ને, મારું શરીર મળમાં લિપ્ત, ઘોડિયામાં જાડો પેશાબ થઈ જાય ને એમાં છોકરું આરોટતું હોય, તો બાલ્ય મલ લુલિત બાપુ, મારું શરીર તો મેલમાં ખરડાઈ ગયેલું બધું. પણ માં આવે, ચારનો ભારો ઉપાડે અને તરત જ ઉપાડીને એને ધોઈને ચોખ્ખું કરે. કોણ કરે? એટલે પવિત્ર. અને ચોખ્ખું કર્યા પછી પોતે પછી અપવિત્ર ના થાય, પોતે પવિત્ર થાય. સાબુ છે ને, હજાર મેલા કપડાને ધોવે પણ સાબુ ચોખ્ખો ને ચોખ્ખો, એટલે સાબુ પવિત્ર છે. હવે મૂર્ખ લોકો એવા હોય છે કે આમ સાબુ કો નહીં છૂતે. મુઝફ્ફરનગરમાં અમારે એક સપ્તાહ થયેલી, મારા અધ્યક્ષ સ્થાને 150 સાધુઓ ભેગા થયેલા, બધા મારવાડી શેઠો, અને નવી નવી ધર્મશાળાઓ બનાવેલી સુંદર ભવ્ય, એમાં બધાને ઉતારો આપેલો. એ દરેક રૂમમાં, બાથરૂમમાં એક એક સાબુ મૂકેલો. એટલે કે પેલા મહારાજે આવીને કહી દીધું, હમ લોક સાબુ કો નહીં છૂતે, હમ મિટ્ટી સે હાથ ધોતે. એટલે બધા માટી લઈ આવ્યા, અને બીજા ત્રીજા દિવસે તો બધા બાથરૂમ બંધ, બધા બાથરૂમમાં માટી ભરાઈ ગઈ. હવે મિટ્ટી સે ધોના હોય તો બહાર જાકે ધોવો. આ મૂર્ખતા છે, પ્રવાહને સમજી નથી શકતા, હજુ જૂના જમાનામાં જીવે છે. અને જૂનો જમાનો એમને ખાઈ જવાનો છે. સાબુ પવિત્ર છે, કારણ કે તમને ચોખ્ખા કરે છે ને, પોતે મેલો થતો નથી, એનું નામ પવિત્રતા છે. માં બાળકને ધોવે છે, ચોખ્ખું કરે છે. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, વર્ષો સુધી. અત્યારે તો ઠીક છે, પણ પહેલા તો આવડા મોટા છોકરા થતા તો કપડા વિના ના ફરતા. હવે બધા કપડા, હવે તો આવડું હોય તો પહેરાવવાનું, દેખાય નહીં એટલું પહેરાવો જ પહેરાવો જ પહેરાવો. અને માં એને બધું ચોખ્ખું કરે. એટલે પવિત્રતાની વ્યાખ્યા એ છે કે જે બીજાની ગંદકીને ધોવે અને પોતે પાછો ગંદો ન થાય, એનું નામ પવિત્ર કહેવાય. માણસોની પણ એ જ વ્યાખ્યા છે કે બીજાના દૂષણોને દૂર કરે ને પોતે દૂષણમાં ના પડે, તમને વ્યસન છોડાવે ને પાછો પોતે વ્યસનમાં ના પડે, એનું નામ પવિત્ર છે. આપણે બધી ખોટી વ્યાખ્યાઓ કરીને બેઠા, કશું હાથમાં આવતું નથી, વાંચ્યા જ વાંચ્યા. તમે ગમે એટલા નિયમો પાડો ને એનાથી કશું હાથમાં આવે નહીં. એટલે એને માં બનાવી છે ભગવાનને. તો એ પેલા મને કહ્યું, મને કહે કે સ્ત્રી પવિત્ર છે. હા, સ્ત્રી પવિત્ર છે. તો ફિર એને મો કેમ બહાર નિકાલ દીયા? જો સ્ત્રી પવિત્ર છે તો પેલા મહારાજે અહીંયા બે નર્સો ઉભી હતી એમને બહાર કેમ કાઢી મૂકી? મેં કહ્યું એ એમને પૂછો, મને નહીં પૂછવા, એ તમે એમને જઈને પૂછો કે એમને કેમ બહાર કાઢી મૂકી. તો એ તમને જવાબ આપશે કે એમના કારણે મારામાં વિકાર થાય છે, એ વિકાર ના થાય એટલા માટે મેં બહાર કાઢી મૂકી. તો બહાર કાઢી મૂકવાથી વિકાર બંધ પડ્યા ખરા? ફરી પૂછો એમને. અરે આ ખોટી વાત છે. સૌથી મીઠાઈ ખાવાની ઓછામાં ઓછી ઈચ્છા હલવાઈને થતી હોય છે. તમારે જોવું હોય તો જોજો, એ હલવાઈને પેંડો ખાવાની ઈચ્છા ના થાય. હોય બધા ઢગલા બંધ, બધી પેંડા બરફી બધું આમ ઢગલા બંધ હોય, લોકો પેલા રોડ ઉપર ઉભા ઉભા આમ મોઢામાં પાણી લાવતા હોય. કરિયાણાની દુકાન વાળો હોય, તમે જોજો, એ ગોળ ના ખાતો હોય, ગોળના રવા એના ત્યાં પડ્યા હોય, ગોળ ભાગેલો પડ્યો હોય, પણ એ કઈ ગોળના ઢેપા આખો દિવસ બેઠો બેઠો ના ખાતો હોય. અને એટલું પણ તમને કહી દઉં, કોઈ ઝવેરીના ત્યાં જઈને જોજો, એના ત્યાં બધા દાગીના ભરપૂર ભર્યા હોય, પણ એ કઈ માથે આમ તેમને, એને એમ થાય ચાલો ભાઈ પછી વેચશું, પણ થોડાક પહેરી તો લો, લાવો મીટીઓ પહેરો, હાર પહેરો, ફલાણું પહેરો, એ કુદાડો પહેરતો જ ના હોય. તમે રોંગ સાઈડ છો, ખોટા માર્ગે વળી ગયેલા છો, ખોટી ઉપાસના કરો છો, ખોટી સાધના કરો છો. આ ભ્રમ છે,
અને ભ્રમ ફેલાવો છો, અને ભ્રમ ફેલાવીને તમે ધર્મનું નામ કહો છો. એટલે તમે પ્રશ્નો નહીં ઉકેલી શકો, પ્રશ્નોને ઉભા કરશો, વગર જોતા પ્રશ્નો ઉભા કરશો. પછી મને કે ચલો ઠીક હૈ, માતા તો પવિત્ર હે, એ તો સમજે, પત્ની ભી પવિત્ર હે? મેં કહું પત્ની પવિત્ર ના હોય શું કામ પરણો છો? પરણવાની જરૂર શું છે બધા? અરે રામની સાથે સીતા છે, શિવજીની સાથે પાર્વતી છે, નારાયણની સાથે આપણા ભગવાન બધા સજોડે છે, છે બધા સજોડે છે. અને અપવિત્રતા શું છે? મળમૂત્ર છે તો પુરુષમાં છે. અને હું તો તમને એટલે સુધી કહું છું, મળમૂત્ર પણ પવિત્ર છે. એની જગ્યાએ ખેતરમાં જઈને નાખો ને, ખેતરમાં ઘેટા કેમ બેહાડો છો? ખેતરમાં ગાયો કેમ બેહાડો છો? પવિત્ર છે કે નહીં? એમાંથી ઢગલા બંધ અનાજ પેદા થાય છે, ઢગલા બંધ અનાજ પેદા થાય છે. પોઈઝન તો પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકનો ટુકડો નાખો તે તમારા ખેતરમાં ઉગવા નહીં દે. આ તો પવિત્ર છે, ભગવાને ખાતર બનાવ્યું છે. પણ લોકોને એવા ઊંધા રસ્તે ચડાવ્યા ને, એવા ઊંધા રસ્તે ચડાવ્યા. હવે ઊંધા રસ્તે ચડેલા માણસો કદી પણ સુખી ના થઈ શકે. હા, એ છે કે જે વસ્તુ જ્યાં છે ત્યાં બરાબર છે, એનો યથા યોગ્ય ઉપયોગ. સાપના ઝેરનો પણ જો તમને ઉપયોગ કરતા આવડે તો એ ઝેરમાંથી પણ તમે ઇન્જેક્શન અમૃતનું બનાવીને લોકોને રોગ મુક્ત કરી શકો. અને ઘી ખાતા ના આવડે તો ઘી ખાઈને પણ ઝાડા થઈ જાય ને, માદા પડો એટલું થાય. તમને ઉપયોગ કરતા આવડવું જોઈએ. મેં કહું પત્ની પણ પવિત્ર છે. અને આ સંસારનો તો એક નિયમ છે, પુરુષની માન્યતા પત્નીથી મળતી હોય છે. પત્ની ના હોય એ પુરુષની કોઈ માન્યતા ના હોય, લોકો બહુ ભરોસો ના કરે, બહુ વિશ્વાસ ના કરે. એટલે વંદના છે એમાં પુનિત મહારાજે પત્નીને વંદના કરી છે, પાંચમે પુનિત પરણે તરને, માનવ પદ દીધું હો રામા, એને મનુષ્ય, મને મનુષ્ય બનાવ્યું. કાંતિભાઈ બહુ સરસ વાત કરી કે હું જયારે લખતા 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 રાતના બે વાગી જાય, અઢી વાગી જાય, ત્રણ વાગી જાય, અને એમના ઘરવાળા જાગે અને કહે કરે તમે સુઈ જાઓ કેમ? એને લાગણી છે મારો પતિ બીમાર ના પડે, એમને દુઃખ ના થાય, એક લાગણી છે. અને એ લાગણીનું નામ જ જીવન છે. હારું ત્યારે જાગો તમે તારે, કે પેલા કે હારું ત્યારે તમે ઊંઘો ત્યારે તમે તારે, એક ઊંઘતા ભલા ને એક જાગતા ભલા. અરે તો જીવન ખતમ થઈ ગયું, તમે કઈ 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 રીતે લોકોની વ્યવસ્થા કરવા માંગો છો? એકબીજાને એકબીજા ઉપર લાગ, અને આ લાગણી જિંદગીના છેવટ સુધી રહેવી જોઈએ. અમે બધા યાત્રા કરવા ગયેલા અને એમની ગાડીને, અંબાલાલની ગાડીને એક્સિડન્ટ થયો, અમારી ગાડી આગળ નીકળી ગયેલી, એક્સિડન્ટ થયો. પછી ખબર પડી કે એક્સિડન્ટ થયો, ત્યાં હોસ્પિટલમાં દાખલ કર્યા, એક રૂમમાં અંબાલાલ, એક રૂમમાં દિવાળી, બધા થોડું થોડું વાગેલું દાખલ કરેલા. એટલે હું જયારે દિવાળીબેનની ખબર જોવા જઉં એટલે કે મને સારું છે, એમની ખબર જુઓ, એમને બરાબર એમની તપાસ કરો, હવે આ લાગણી છે. અને અંબાલાલ પાસે જવું એટલે અંબાલાલ જરા આમ સ્વભાવના પણ તોય કે એની ખબર કરો, એની તપાસ કરો, એને ઠીક છે કેમ છે. અને મને થાય કે આ જુઓ બેયનો તંતુ એકબીજા ઉપર છે, આ લાગણી છે, અને આ છેલ્લી ઘડી સુધી રહેવી જોઈએ. લાગણીઓ તોડાવવી ના જોઈએ, લાગણીઓ છોડાવવી ના જોઈએ, લાગણીઓને વધારે રિફાઇન કરવી જોઈએ. એટલે લાગણીઓ રિફાઇન થાય એનું નામ જ પ્રેમ છે. એકબીજાને કોઈને કોઈ સ્વાર્થ નથી, કશું જ નથી. તમે સારા, તમે સારા, તમને સુખ મળે, બસ એનું નામ જ પ્રેમ છે. અને આ પ્રેમ મરતા સુધી રહેવો જોઈએ.
એને તોડવાનો કે છોડવાનો નથી. એટલે પત્ની છે એ તો પરમેશ્વરે બનાવેલી છે, પણ એ તો વળી એથી આગળ વધી ગયો. મને કે પત્ની બરાબર છે, પણ એ જયારે એમસી ના ચાર દિવસોમાં હોય ત્યારે પવિત્ર છે? મેં કોઈ તમને ખબર નહીં હોય, મુસલમાનો એ ચાર દિવસોને પવિત્ર દિવસો માને છે. એક શબ્દ છે, અત્યારે મને યાદ નથી આવતો, એ શબ્દ વાપરે છે. એ શબ્દનો અર્થ જ છે પવિત્ર દિવસ. મેં કોઈ એ દિવસો છે તો રામ પેદા થાય, તો કૃષ્ણ પેદા થાય, તો મહાવીર થાય, તો બુદ્ધ થાય, અને એ દિવસો ના હોય એની કોડીની કિંમત છે. જે સ્ત્રીને એ દિવસો જ ના આવતા હોય એની કેટલી કિંમત, એની તો કોડીની કિંમત. પણ આપણે બધા ઉલટું કરી દીધું, ઓહો પાપી છે, પાપી છે, ભ્રષ્ટ છે, અભળી ગયા અભળી ગયા અભળી ગયા, આખું ઊંધું કરી નાખ્યું. અને લોકો એવા હોય છે કે અમારું અથાણું બગડી ગયું, કોઈનો છાંયો પડ્યો એમાં અથાણું. હવે અથાણું બગડી ગયું હોય એના હાથમાં બેક્ટેરિયા હોય, અને બેક્ટેરિયાના કારણે પેલા કારખાનામાં જે અથાણા બને છે ત્યાં તો બધી સ્ત્રીઓ, એ જ સ્ત્રીઓ કામ કરતી હોય છે. ત્યાં કોઈ સ્ત્રીઓ કઈ પાડતી નથી, એ જ સ્ત્રીઓ કામ કરતી હોય છે. એમના અથાણા નથી બગડતા. કુવાનું પાણી ખારું થઈ ગયું એમ કે કોઈ કે એવી બેન કુવાના કાંઠે ચડી હશે, આ કુવાનું પાણી કાણી બધું ખારું. હવે આ બધા વહેમ છે, ભ્રમ છે, ભ્રાંતિ છે, અજ્ઞાન છે, એને દૂર કરવાનું છે. એની જગ્યાએ લોકો એને વધારે મજબૂત કરે, એને વધારે ને વધારે મજબૂત કરે. એટલે આ ડોશીઓ વધારે મજબૂત કરે, ખાઈ બદલી જે ડોશીઓ હોય ને એવું મજબૂત કરે ને. એ પવિત્ર છે, એમાંથી જ બધી દુનિયા છે. અને એની સાથે જ એના મનની અંદર એના આવેગો ઉભા થાય, એ આવેગોમાંથી આગળની સૃષ્ટિ ઉભી થાય. તમે એને સમજો, જેટલા સમજશો એટલા પરમેશ્વરની નજીક જશો. પછી બરાબર ટાઈમ થાય એટલે બાળકના માટે દૂધ તૈયાર થાય. દુલાભાઈએ કાગે લખ્યું છે, કોણે આ વ્યવસ્થા કરી? એક તરફ વાછડાની પ્રસૂતિ થઈ રહી છે, બીજી તરફથી ગાયના અંદર દૂધનું બાવલું છે ને, દૂધ ફાટ દૂધ ઝરી રહ્યું છે, દૂધ નીકળી રહ્યું છે હરણીના અંદરથી. બે એક સાથે ટાઈમિંગ છે, ટાઈમિંગ વ્યવસ્થા. અને પેલું હરણનું બચ્ચું જે જંગલમાં, તમે ડિસ્કવરી જોજો, ખાલી 15-20 મિનિટમાં ઊભું થઈ જાય. માણસના છોકરાને ઊભું થતા 9 મહિના 10 મહિના વરસ લાગે, હરણીનું છોકરું 15 મિનિટમાં, કારણ કે એને અહિંસક પ્રાણીઓથી બચવા જોઈએ. એ વર્ષ સુધી એમને લૂંદો થઈને પડ્યું રહે માણસની બાબત, તો પેલા હિંસક પ્રાણીઓ એને ખાઈ જાય. 15-20 મિનિટમાં ઊભું થઈ જાય, અને આમ માથું મારતા એ ખરી જગ્યાએ માં એને પહોંચાડી દે એની ખરી જગ્યાએ, અને પછી ચપ 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 ચૂસવા માંડે. અને 20-25-30 મિનિટમાં તો માની સાથે ચાલતું થઈ જાય. કોણે વ્યવસ્થા કરી છે? વ્યવસ્થા જ વ્યવસ્થા છે. 10-15 પછી 2-4-5 દિવસ તેને સંતાડીને રાખે, પછી તો એ કૂદતું દોડતું થઈ જાય છે. આખી એક વ્યવસ્થા જ વ્યવસ્થા. એટલે એની અંદર એક માતૃ છે. મને ખાસ વાઇલ્ડ લાઈફ જોવાની ટેવ ને હું થોડા ટાઈમ પહેલા જોતો હતો, એમાં નાનું બચ્ચું અને હરણી, અને એની પાછળ એક ચિત્તો પડ્યો છે અને હરણી ભાગે છે પણ બચ્ચું પાછળ રહી જાય છે. અને મને ખબર છે કે હમણાં આ બચ્ચું પકડાઈ જશે, એટલે જાણી કરીને ધીમી પડીને એ બચ્ચાને ચિત્તાના વચ્ચે એ આવે છે કે ભલે મને ખાઈ જતો જ ભલે ખાઈ જાય, પણ મારા છોકરાને ખાવું જોઈએ. એ જાણી કરીને વચ્ચે આવે છે કે બચ્ચું આગળ ભાગી જાય, અને આપણો જીવ અધ્ધર થઈ જાય છે કે હમણાં મરી 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 હરણી હમણાં મરી જશે. પણ ભગવાન છે ને, બચાવનારો ભગવાન છે. અને આપણે જોઈએ છીએ બચ્ચું ભાગી જાય છે અને અરણીએ ભાગી જાય છે, અને ચિત્તો છે. ભગવાને એક બહુ મોટી કમજોરી મૂકી છે, પ્રબળતા અને દુર્બળતા બેયનો જોડ મેળ કર્યો છે. આખી દુનિયામાં જો પ્રબળમાં પ્રબળ માણસ હોય પણ એક દુર્બળતા અંદર મૂકી દે. ચિત્તો બહુ દોડે, ચિત્તા જેટલું કોઈ દોડી ન શકે,
પણ એ 3 મિનિટમાં આફી જાય, બસ એની દોડ વધારેમાં વધારે 3 મિનિટ, પછી આફી જાય, પછી ઉભો રહી જાય. જો એ કલાકો સુધી દોડ દોડ કરે તો જંગલમાં એક પ્રાણી રહી શકે, એકે ના રહી શકે, એની આ દુર્બળતા મૂકી છે. એક તરફ પ્રબળતા તો એક તરફ દુર્બળતા, અને બે બચી જાય છે. આપણને એમ થાય ઓહો, પણ કેટલું મોટું ત્યાગ છે. પેલું માતૃત્વ કોણે મૂક્યું? આપણે તો એમ માનો કે છોકરો મોટો થાય પછી કમાય પછી આપણને બંગલો બાંધી આપે, એવી આપણા હરણાને શું છે? એ જે વચ્ચે આવી એ નથી આવી, કુદરતની વ્યવસ્થા એને વચ્ચે લઈ આવી છે, પરમેશ્વરની રચના એને વ્યવસ્થા, કારણ કે એને માં બનાવી છે અને માં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે બચ્ચાને બચાવવા માટે. તો જ આ છોકરા ઉછળીને મોટા થાય છે. છોકરા એમને ઉછળીને મોટા નથી થતા હોતા. એક છોકરું ઉછેરવું, ઓહો, તમે 100 વીઘા જમીનમાં જુવાર કરો, બાજરી કરો, કપાસ કરો, અને એને કેટલું કેટલી માવજત કરવી પડે. આમ પક્ષી ઉડાડો ને ફલાણું કરો ને ફલાણું કરો, પણ એ સરળ છે. પણ આ એક છોકરું ઉછેરીને મોટું કરવું, ઓહો, એનાથી વધારે મોટું કોઈ તપ નથી, એનાથી વધારે મોટું કોઈ તપ નથી. અને એ ક્યારે ખબર પડે કે પેલી માં છે ને એ છોકરું હોંપીને ગઈ હોય, એટલો 2 દિવસ સાચવજો, પછી 2 દિવસ પછી હું આવીશ. ને 2 દિવસ તો આ ભાઈને ખબર પડે કે હવે, અને આ તો તમને ખાનગીમાં કહું છું, કોઈ પણ ઘરમાં જઈને જુઓ તો સૌથી વધુમાં વધુ પહેલા નંબરે કોનું ચાલતું હોય છે? છોકરાનું. આખા ઘરમાં છોકરાની ઈચ્છા પ્રમાણે બધા જીવતા હોય છે. અહીંયા બેઠા હોય ને કે ઉભી થા, મારે નથી હવે એને પ્રવચન સાંભળવું છે, છોકરાને નથી સાંભળવું, ઉભા થવું જ પડે. આખા ઘરમાં છોકરાનું ચાલે છે. પછી બીજા નંબરે કોનું ચાલે છે? છોકરાની માનું ચાલે છે, ડોહાનું નહીં. તમારા ડોહાનું ચાલતું હશે. આ એ બિચારા કહે છે કે હવે મારું કશું ચાલતું. પછી બીજા નંબરે છોકરાની માનું ચાલે છે. પછી ત્રીજા નંબરે છોકરાના બાપનું ચાલે છે. આ બધા ઘરનો આ રિવાજ છે. કુદરતે માં બનાવી છે, માતૃત્વ એનામાં મૂકેલું છે. એનાથી વધારે કોઈ મોટી તપસ્યા નથી. અને એ તપસ્યા છે એને લોકો માયા સમજે છે, મોહ સમજે. અરે રે, સંસારમાં પડ્યા છે, આ જીવોનો કેટલી અધોગતિ છે. અને એ આખી વાત ભ્રમ છે, ખોટી વાત છે. મારો મુદ્દો તમે સમજો. એટલે પરમેશ્વરે એક માં બનાવી છે, હાથ ધોઈ નાખ્યા છે, હાથ ધોઈને એ પોતે ભૂખી રહે, છોકરાને ખવડાવે. એના અંદર પ્રેમ છે, ભલે મોહ હોય. હા, રિફાઈન થાય. મોહમાં ને પ્રેમમાં શું ફરક છે? એક માને છોકરા ઉપર મોહ છે એટલે એને પરદેશ નથી જવા દેતી. ના, તું જાય તો હું કોનું મોઢું જોઈને જોઉં, તારા આધારે હું જીવન જીવું છું. આ મોહ છે. એક માને પ્રેમ છે, કૌશલ્યાને પ્રેમ છે. તું જા, હું તારો વિયોગ સહન કરીશ, દુઃખી થઈશ, પણ તારા જીવનની ઉન્નતિ થતી હોય તો મારે વચ્ચે આડે આવવું. આ પ્રેમ છે. છે બેને પેલાને રિફાઈન થયા વિના નતો. એ તો એક જ કહે, તું અહીં ને રે. હવે માવડિયું છોકરું થઈ જાય, પછી ખોળામાં માવડિયું જ થઈ જાય, કશા કામનું ના. એની માએ એના મોહના કારણે એને માવડિયું બનાવ્યું. અને પેલી એક માં એવી હોય ને, જાઓ અને લઈ જાઓ, થોડું તરતા શીખવાડો, ઓડા ઉપર બેસતા શીખવાડો, તીરકામઠા ચલાવતા શીખવાડો. હા, મારા છોકરાને બહાર નહીં કાઢવાનો, પડી જાય તો, આમ થાય તો. એ મોહ છે. પેલો પ્રેમ છે, પ્રેમ રિફાઈન થયો, એ જ મોહ રિફાઈન થયો. અને રિફાઈન થયો એટલે પેલા છોકરાનો વિકાસ થયો. આવું જ બાપનું છે, આવું જ પતિનું છે, આવું જ પત્નીનું છે. બધે મોહ મંગળ. અમારે સાધુઓમાં પણ ગુરુ શિષ્યનો એવો જ મોહ હોય. અને રિફાઈન થાય તો પછી પ્રેમ, પછી પ્રેમ. ભાઈ ભાઈમાં પણ એવું, પ્રેમ સુખદાયી બને. મોહ સ્વકેન્દ્રિત હોય, પોતાના સુખ નહીં છે, અને પેલું સામેના સુખ નહીં છે. એટલે આખી દુનિયાના બધા ધર્મોમાં, ખાલી આપણા ધર્મોમાં જ નહીં,
બધા ધર્મોમાં માતૃ મહિમા બધે જ છે. મુસ્લિમોમાંય છે, ક્રિશ્ચનોમાંય છે, બૌદ્ધોમાં છે, જૈનોમાં છે, બધે જ છે. ફરક કેટલો છે કે કેટલાક ધર્મોએ બધું છોડવા ઉપર ભાર મૂક્યો. માને છોડો, બાપને છોડો, પતિને છોડો, પત્નીને છોડો, ઘરને છોડો, છોડો, છોડવા ઉપર ભાર મૂક્યો. આપણી વૈદિક પરંપરા છે એને છોડવા ઉપર નહીં, સુધારવા ઉપર ભાર મૂક્યો. સુધારવા ઉપર. છોડી છોડીને જશો ક્યાં? તમે વ્યાપારને સુધારો, તમે પિતા તરીકે સુધરો, માતા તરીકે સુધરો, પત્ની તરીકે સુધરો, આદર્શ પત્ની બનો, આદર્શ પતિ બનો, એકબીજાને હુંફ આપો, એકબીજાને ટેકો આપો, જિંદગી ભર આપો. એને સુધારવા ઉપર ભાર મૂક્યો અને કહ્યું કે પરમેશ્વરના દરબાર સુધી બંને એક સાથે જઈ શકો છો, એક સાથે ચાલી શકો છો. કોઈ એકલાને જ મોક્ષ મળે એવું નથી, બંનેને સાથે મળી શકે. ત્યારે માતૃ મહિમાનો મહિમા એક વેપારી લખે અને હું તો બહુ ખુશ થયો. એટલા માટે ખુશ થયો કે અમે બધા પુસ્તકો લખીએ તો કોઈને કંઈ ધાણા બોળે ના મળે, કશું જ ના મળે. આવા વેપારીઓ લખે તો ઓછામાં ઓછો જમણવાર તો થાય. અને કાંતિભાઈએ માતૃ મહિમા લખ્યું, હવે જગદીશભાઈ છે એ પિતૃ મહિમા લખે. અને પિતૃ મહિમા લખવા માટે એમના પાસે એટલો મસાલો છે, એમને કોઈ પુસ્તકો વાંચવાની જરૂર. પેલા ને આખી દુનિયાના બધા પુસ્તકો ભેગા કરવા પડ્યા ને જ્યાં જગ્યા જગ્યામાંથી માતૃ મહિમાના પદો લીધા, ફલાણું લીધું, આ લીધું, તે લીધું. પણ આ પિતૃ મહિમા તો સાક્ષાત ઘરમાં જ છે, એટલે જગદીશભાઈ છે એ હવે પિતૃ મહિમા લખે ને આવો ને આવો જમણવાર પાછો આવો ને આવો રાખે. આ એક સારી વાત છે. વ્યાપાર માણસ છે ને, તમે જોજો માણસના અંદરના વિચારો શું છે. કેટલાક લોકો વન ટ્રેક હોય ને, કેટલાક લોકો ટુ ટ્રેક હોય ને, કેટલાક લોકો ઓલ ટ્રેક હોય, કેટલાક લોકો એવા વન ટ્રેક હોય કે જીરું વરિયાળી, એનો વાયદા, એના ફલાણા, એના સોદા, એની હરાજી, એ બધું આવડે, એ બધું આવડે. પણ કર્મ કશું ના આવડે, કશી ખબર ના આવે, ચા મુકતા ના આવડે, એને બીજી કશી ખબર ના આવે. એ વન ટ્રેક માણસ જયારે જુઓ ત્યારે એના મગજમાં જીરું ને વરિયાળી, જીરું. એ રાત્રે સ્વપ્નમાં બોલે, બડબડ કરે તો જીરું, વેચી નાખ, વેચી નાખ, વેચી નાખ, લઈ લે, લઈ લે. એટલે બાજુમાં પૂતા હોય કે પણ તમને નાના ના કે એ વેચી નાખવાનું, પણ અહીં ઊંઘ્યા છો અત્યારે તો જમપો. કઈ કે વન ટ્રેક માણસ છે, એને બધું એ જ મગજમાં ફર્યા કરે. કેટલાક ટુ ટ્રેક હોય, ટુ ટ્રેક એ અર્થમાં હોય, એક તરફ એ જીરું વરિયાળીનો વેપાર કરતો હોય, બીજી તરફ સાહિત્યની સાધના કરતો હોય, ઈશ્વરની ઉપાસના કરતો હોય, ભજનો રચતો હોય, સમાજનું કામ કરતો હોય, બીજું કામ કરતો હોય, અને બે કામ સાથે થતા હોય. એ વાત ખોટી છે કે એક સાથે ના થઈ શકે? એ વાત બરાબર. આ ના થઈ શકે કોના માટે? જે વન ટ્રેક હોય એના માટે. રાજાના માટે એવું લખ્યું છે કે જે એક સાથે અનેક કામો કરી શકે એ રાજા થાય. મેં કહ્યું હમણાં, મારે નેતા મળ્યા, મેં કહું આ નર્મદાનું શું હમણાં પાણીનું કઈ? તો કે ના, હમણાં તો આ ચૂંટણીઓ ચાલે છે ને. આ તો એક બાનું મળી ગયા, ચૂંટણીઓ ચાલે ને પેલું ચાલે, તો બે કામ કરવાનું. મને કે ના, બે ના થઈ તો કીધું તમે નેતા થવાને લાયક નથી. નેતા એને કહેવાય કે એક સાથે અનેક કામો કરી શકે અને સારી રીતે કરી શકે. અંબાણીને પૂછો, ટાટાને, બિરલાને પૂછો, એક એની જૂટની મિલ ચાલતી હોય, એક રેયન મિલ ચાલતી હોય, એક ફલાણી મિલ ચાલતી હોય, પણ બધું એક સાથે ચાલતું હોય. સાંજે નિર્ણયો કરવાના હોય, ફટ 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 નિર્ણયો કરે. હવે જો એ વન ટ્રેક થઈ જાય તો પછી એક જ પાનનો ગલ્લો જ લઈને બેસવાનો, પછી એને બીજામાં કોઈમાં એની ચાંચ ડૂબી શકે? એની કેપેસિટી બિલકુલ નાની થઈ ગઈ. એમ કાંતિભાઈ છે એ ઓછામાં ઓછા ટુ ટ્રેક છે. એમને વેપાર કરતા આવડે છે, એમને સાહિત્ય રચના કરતા પણ આવડે છે. આ બધામાં નથી હોતું. એ વાત ઠીક છે કે એમને ઘણું વાંચ્યું અને વાંચવું જ જોઈએ. આપણું તો બહુ વાંચન ઓછું છે, બહુ જ ઓછું વાંચીએ છીએ.
એ વાંચ્યું એમાંથી એમને નોલેજ આવ્યું, જ્ઞાન આવ્યું. ઓહો, કેટલા મહાપુરુષો તમારા મગજમાં આવીને બેઠા. મેં કઈ વાંચતા જ નથી, ખબર જ નથી. અને એમાંથી થયું કે મારે નારી મહિમા લખવી જોઈએ. નારી મહિમા કેમ? કે નારી મહાન છે. એ તમારી જોવાની દ્રષ્ટિ છે. નારી મહાન છે, નારી ધિક્કારને પાત્ર છે. બે 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 દ્રષ્ટિકોણ છે. તમારે કયો દ્રષ્ટિકોણ તમારામાં થયો? જ્યાં જુઓ તો અરે રે, આ તો માયા છે, આ તો પુરુષોને ફસાવે છે, આમ કરે છે, તેમ કરે છે. એમનાથી દૂર રહો, એમનું મોઢું ના જુઓ, એમનો પડછાયો ના લો. એક આ દ્રષ્ટિકોણ છે. એક દ્રષ્ટિકોણ છે કે નારી મહાન છે. કેમ મહાન છે? મા તરીકે મહાન છે, પત્ની તરીકે મહાન છે, બેન તરીકે મહાન છે. હમણાં અંબાલાલનું જરાક ઘસાતું બોલો, પેલા બેન તરત જ આગા આવે, તરત જ આ બીજા આવે કે ના આવે. મને કે મારા ભાઈ તો બહુ સારા છે. એમ આજ વખત કહો તરત જ હારા છે એટલે હારા જ કહેવા પડે ને, એમ કહેવું જ પડે ને. તો અરે એ નારી શક્તિ છે. તમને કેમ ખાલી એ દેખાય છે? ખરાબમાં ખરાબ સ્ત્રી છે ને, એમાં પણ સારા પણ હોય છે. પણ શરત એટલી છે કે તમે કઈ દ્રષ્ટિ એને જુઓ છો. રામકૃષ્ણ પરમહંસને લોકોએ ફસાવી દીધેલા, બધા લોકોએ કરીને ત્યાં વિશ્યાના ત્યાં લઈ ગયેલા, અને પછી બારણું બંધ કરી દીધું, બધા નીચે ઉતરી ગયા. પેલી તો શણગાર સજીને એકદમ બેઠેલી સુંદર થઈને, અને રામકૃષ્ણને ખબર પડી ગઈ તરત જ. તુમી કાલી, તુમી કાલી, તુમી અંબા, તુમી કાલી, એમ કરીને ચરણોમાં પડીને એને પગે લાગવા માંડે. એનો આખો શણગાર ઉતરી ગયો, એનો બધો શણગાર ઉતરી ગયો. અને એને થયું કે હું આજ ધન્ય થઈ ગઈ, મારા ઘરમાં કોણ આવ્યું? આજ સુધી અહીં કોણ આવતા હતા અને આ કોણ આવ્યું? શરત એટલી છે કે તમે કઈ દ્રષ્ટિએ તમે જુઓ છો. બધું સારું છે. નારી મહાન છે, નર પણ મહાન છે, પુરુષોય મહાન છે. કોઈ પ્રસંગને આપણે આપણા એંગલથી જોઈએ ત્યારે ખરાબ દેખાય છે. મારે આશ્રમમાં ઘણા વર્ષો પહેલા હું બપોરે 2-2:30 વાગે આરામ કરીને ઉઠું તો જોયું બાંકડા ઉપર એક છોકરો બેઠેલો, 19-20 વર્ષનો, ચહેરો ઉતરેલો. ચહેરા ઉપરથી ખબર પડી ગઈ કંઈક દુઃખી છે, કંઈક પ્રોબ્લેમ છે. એટલે હું નીચે આવ્યો, મેં એને બોલાવ્યું, કહ્યું ઉત્તર ગુજરાતના સાબરકાંઠાનો ચૌધરીનો છોકરો. મેં કહ્યું જા પહેલા તું જમી લે. મને કે ના ભૂખ નથી, મને 2 વાગે ભૂખ ના હોય એવું બને. મેં તારો પ્રશ્ન શું, તારો પ્રોબ્લેમ શું છે, પ્રશ્ન શું છે? મને કે મારે મારી માની હત્યા કરવી છે. તો અમે મને પૂછવા આવ્યો? મેં કહ્યું સારું થયું પૂછવા આવ્યો. મારે મારી માની હત્યા કરવી છે. મેં કહું કેમ? પછી એને વાત કરી કે અમારે વેપાર હતો, ધંધો હતો, દુકાન હતી, બહુ સારું ચાલતું હતું, બધું સારું ચાલતું હતું. પણ મારા પિતા છે ને ગુજરી ગયા, અને હું ત્યારે નાનો અને મા વિધવા થઈ. અમારો જે મહેતા હતો ને, એ મહેતા વાણિયા, એ પછી આ દુકાન સંભાળવા માંડી. બહુ સારી દુકાન એને ચલાવી, હજુ બહુ સરસ દુકાન ચલાવી. પ્રાચીન કાળમાં એવા કેટલાય દાખલાઓ છે કે શેઠ મરી જાય પણ શેઠનો જે વાણોતર હોય ને એ આખી દુકાન પેઢી ચલાવી આપે. પણ એ ચલાવતા 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 મારી મા છે એ 30 વર્ષની વિધવા થયેલી ને, મુનિમ સાથે એનો સંબંધ થઈ. હવે હું મોટો થયો ને મને ખબર પડી, એટલે મને થયું મારે મારી માનું હત્યા કરી નાખવી જોઈએ, મારી નાખવી જોઈએ. મેં કહું બહુ સારું થયું તું મારી પાસે આવે, બહુ સારું થયું. હવે હું તને એક પ્રશ્ન પૂછું છું કે આવી ભૂલ તારાથી થાય કે ના થાય? તારાથી થાય કે ના થાય? અને તારાથી જો આવી ભૂલ થઈ હોત તો તારી માં તને મારી નાખો? પુરુષ સ્ત્રીને મારી નાખે? સ્ત્રી ભાગ્યે જ પુરુષને મારતી હોય છે. ના, કે મારી મા તો મને બચાવે, રક્ષણ કરે, કઈ કરે. અરે તું વિચાર કર, કુદરતના આવેગો આગળ એ લાચાર હતી, અને કુદરતના આવેગો આગળ પેલો મુનિમે લાચાર હતો.
અને બેના સંપર્કમાં જે હતું થવાનું એ થયું. આપણે આ વસ્તુને સહન નથી કરી શકતા. પરદેશીઓ આ વસ્તુને સહન કરે છે, સ્વીકારે છે, એટલે ત્યાં હત્યાઓ નથી થતી. આપણે આ વસ્તુને સહન નથી કરી શકતા અને પછી એમાંથી મોટા કાંડ ઉભા કરીએ છીએ. એટલે હવે તું મુનિમને રજા, તારી માનું રક્ષણ કર. અને મને કે મારા લગ્ન કરવા માંગે, તું એ લગ્ન કર અને શાંતિથી ઘરને બચાવી લે. એંગલ કયો એંગલ છે વસ્તુને જોવા માટેની, તમારો એંગલ કયો છે? તમારો એંગલ ખોટો હશે તો તમે અનર્થો જ કરશો. અહીં નજીકના એક ગામની વાત કરો, ગામનું નામ નહીં લઉં, બહુ પ્રસિદ્ધ જાણીતું છે, પાટીદાર, લેવા પાટીદારની દીકરી, અને વાણિયા સાથે એને પ્રેમ થઈ ગયો. અને વાણિયાના સાથે થયો, બે અંધા કંઈ ભાગી ગયા. પછી તો એને સગર્ભા થઈ, એટલે આ પટેલોનું ટોળું છે ને એ ગયું ને કહ્યું કે હવે તું ચાલ, આપણે તારી પ્રસૂતિ આપણા ઘરમાં કરશું ને જે થયું એ થયું અને બધું હવે ભૂલી જઈશું ને. એને દીકરી તો બિચારી ખુશ થઈ ગઈ, ચાલો મારા બાપે મારા બધા લોકોએ મને સ્વીકાર કરી. એ આવી આખી રાત એના પેટમાં કોશો મારી મારીને એને મારી નાખી. પેલી કોશ હોય ને પેલા ગર્ભને તોડવા માટે, આખી રાત એને કોશો મારી 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 નાખીને પોલીસ આવે એના પહેલા સળગાવીને બાળીને બધું કરી નાખી. અને પછી કે હા બસ, કે ધર્મને બચાવી લીધું, આપણી સંસ્કૃતિને બચાવી લીધી. હવે આખો રોંગ દ્રષ્ટિકોણ, ખોટો દ્રષ્ટિકોણ છે અને એ મગજ બગડેલું છે. મગજ બગાડ એવા તો કેટલાય કિસ્સાઓ તમે જોશો, એ કિસ્સાઓ પરદેશમાં નથી થતા. આપણે ત્યાં ડગલે ને પગલે થાય છે, કેમ કે આપણે એક પ્રકારનું મગજમાં ભૂસું ભરીને બેઠા છીએ. આપણે પોતે ગમે તે કરીએ, આપણે ગમે તે કરીએ, સ્ત્રી જો કંઈ કરે તો એને સહન ના કરીએ, એને મારી નાખીએ. એટલે તમે આખી ઘટનાને કઈ દ્રષ્ટિથી જુઓ છો? જ્યારે તમે એક સાચા દ્રષ્ટિ સાચી દ્રષ્ટિકોણથી જુઓ છો, દુનિયામાં તમને એટલું બધું ખરાબ નહીં દેખાય. ખરાબ દ્રષ્ટિકોણ છે, એંગલ ખરાબ છે, તમારો એંગલ ખરાબ છે. અને એ એંગલને જો સુધારી શકાય તો તમને બસ. અને એ એંગલ બુદ્ધે સુધાર્યો હતો, એટલે એમણે આમ્રપાલીને સાધ્વી બનાવી. આમ્રપાલીને ત્યાં જમવાઈ ગયા અને આમ્રપાલીને સાધ્વી બનાવી, સાધ્વી બનાવી નહીં, આખા સંઘની અધ્યક્ષા બનાવી, કારણ કે એનો એંગલ સુધાર્યો. આ તો કોઈ મહાન ઘરની છે, બિચારી ધકેલાતી ધકેલાતી અહીંયા આવી ગઈ છે. પણ હવે બરાબર, સોનું સોનું જ છે, ભલે ગટરમાં પડ્યું હોય તોય સોનું જ છે. એને ઉપાડીને થોડું ચોખ્ખું કરવા એટલી જ જરૂર છે, એંગલ સુધારવાની જરૂર છે. એટલે સ નરશ્ચ નારી ચા ભવતામ, એ સ્ત્રી અને પુરુષના રૂપમાં થયો. અને પછી આખી બહેની વ્યવસ્થામાં એને પહેલું કહ્યું, મારે આને માતા બનાવવી છે, અને માતા બનાવવી હોય તો પુરુષ માતા ના થઈ શકે. તમારે જોવું હોય જોજો, કોઈ સ્ત્રી આવડું નાનું છોકરું મૂકીને મરી જાય, બાપ ઉછેરીને મોટું ના કરી શકે. જોજો તમે, એ ના કરી શકે, એ કંટાળી જાય, ત્રાસી જાય, છેવટે એને અનાથ આશ્રમમાં મૂકી આવે, કઈ કરી આવે. અને કોઈ વિધવામાં આવડું છોકરું અનાથ આશ્રમમાં મૂકવા નહીં જાય. એટલા માટે નહીં કે એના ઉપર ઉપકાર કરે છે, પણ પરમેશ્વરે જ એની રચના એવી કરેલી છે કે બાળક વિના રહી નહીં શકે અને બાળક મા વિના રહી નહીં શકે. આટલા બધા બેઠા છે, હું કહું કે જેનું હોય એની પાસે જ જાય. તમારે તમે ગમે એમ આમ બોલાવો ને આમ બોલાવો, પણ એ ખોડીને જોશે કે જ્યાં હોય ત્યાં જ જાય, બીજાના પાસે ના જાય. અને એને જે આનંદ મળે, એ ખોળામાં જે આનંદ મળે, એ આનંદનું કોઈ વર્ણન નથી. કાળિદાસે લખેલું છે કે ધૂળમાં ખરડાયેલું નીટ નાકમાંથી લીટ લીટ પડી રહ્યા છે, અંગે અંગે ઓઘરાણા વળેલા, એવું ગંધાતું છોકરું ત્યારે એના માના ખોળામાં આવીને બેસે અને માને છોકરું એકબીજાને બચ્યો કરે છે, ત્યારે પેલું સ્વર્ગ છે ને એ સ્વર્ગ એના આગળ ઝાંખું પડે છે, કે સ્વર્ગનું સુખ એના આગળ કશું જ. હવે તમે એ છોડીને કોક લો, સ્વર્ગમાં વિમાન આવ્યું છે, જાઓ તો જતા હશે, કોઈ ત્યાં કોઈ જતા હશે. એટલે સજ્જનો, આજે એક વેપારીએ એક ઉદ્યોગપતિએ
ઉદ્યોગના ધંધામાંથી ટાઈમ કાઢીને પોતાની રૂચિ કેળવીને રસ કેળવીને પહેલા વાંચન કર્યું ને એમાંથી એમના મસ્તિષ્કનું એક મઠારવામાં આવ્યું, એક સુઘડ બનાવવામાં આવ્યું. અને એ મસ્તિષ્કે વિચાર કર્યું કે મારે કંઈક લખવું છે. પહેલા નારી મહિમા લખવી હતી, પણ ગીતા પ્રેસ ગોરખપુરના અંક વાંચવામાં આવ્યો અને એમાં માતૃ મહિમા, નારીમાં તો નારી તો કેટલી જાતની નારીઓ છે, એમાં એક માં પણ નારી છે. અને એમાંથી આપણને એક માતૃ મહિમા નામનું પુસ્તક પ્રાપ્ત થયું, ઉજાગરા કરીને 2 વર્ષની મહેનત પછી. એટલે હું ભાઈ શ્રી કાંતિભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું, એમના પત્નીને પણ ધન્યવાદ આપું, દિવાળીબેનને પણ ધન્યવાદ આપું કે એમણે આ પુસ્તક લખવા માટેની પ્રેરણા આપી. ખરેખર માતૃ, ખરેખર એમના પ્રત્યે માન થાય. હું ઘણી વાર કહું કે આ પાલડિયા કુટુંબમાં દિવાળીબેન આવ્યા ને એમનો અભ્યુદય થયો. એટલા સંસ્કાર, એટલા સારી સારી દ્રષ્ટિ, સારી વૃત્તિ, સારો અભ્યુગમ, સારી સારી રીતે બધાને. કારણ કે મને યાત્રામાં અમે ભેગા ફર્યા એટલે મને અનુભવ થયો. અને એટલે કન્યાને રત્ન કહેવાય છે, પુત્રને રત્ન નથી કહેવાતો. છોકરો થયો એમ કે ફલાણા ઘરમાં છોકરો આવ્યો અને કન્યા રત્ન આવ્યું એમ કહીએ છીએ. હવે કન્યા રત્નોની ખોટ પડવા માંડી છે. પેલા સોનોગ્રાફી વાળા એ નિગંદન કાઢવા માંડ્યું છે. એટલે બધામાં કે હવે બહારથી લાવો. હમણાં મારે ત્યાં એક જાન આવી હતી, હવે ભલાથી એવું કરતા નહીં. કોઈના ઘરમાં સોનોગ્રાફી ના હોય, નહીં તો આ કન્યા રત્ન વિના ચાલશે કેવી રીતે? એટલે હું પરમેશ્વરને પ્રાર્થના કરું, કાંતિભાઈ આવીને આવી રીતે હવે પિતૃ મહિમા લખે. મને કે શોર્ટમાં લખાશે, ના શોર્ટમાં નહીં, વિસ્તારથી લખો. અને તમારે જે મદદ જોઈતી હોય અંબાલાલ પોતે કરશે. બહુ આનંદ થયો. સમય થઈ ગયો, વધારે ચર્ચા નહીં કરીએ. તમે બધા આવ્યા અને હળીમળી અને આમાંથી પ્રેરણા લેજો આ પુસ્તકમાંથી, અને માને ના સતાવશો, માની આંતરડી ઠારજો, અને જે ઠારશે એ ઠરશે અને જે બાળશે એ. એટલે હવે આગળની જે વાત હોય એ કહું કે ભાઈ તૈયારી કરો, અને હવે જમવામાં કોઈ આ વચ્ચે આડે આવવાની જરૂર નથી. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. સ્વામીજી, આપનું કરવાનું છે કે મારો દીકરો કે દીકરી હોય ગમે એમ હું કરીશ, તમે તો ગમે તેમ કરીશ, પણ એને ભણાવીશ. સરકાર પણ મદદ કરે છે, બીજી રીતે પણ બધા. હવે તો ઘણા લોકો સ્કોલરશીપ આપે છે, બીજી સંસ્થાઓ પણ ઘણી મદદ કરે છે. એટલે પહેલું સાહસ આ કરવું. બીજું સાહસ એ કરવાનું છે કે માત્ર જે નાના નાના ટોપલામાં જે તમે વેપાર કરતા હતા એ હવે મોટા ટોપલામાં કરવાના છે. તમે ધંધાદારી થઈ શકો છો, ઉદ્યોગપતિ થઈ શકો છો, વ્યાપારી થઈ શકો છો. મારે ઝિમ્બાબ્વે જવાનું થયું, અને ઝિમ્બાબ્વેમાં એક લિવિંગસ્ટન શહેર છે. હવે લિવિંગસ્ટન શહેરનું બીજું નામ નાઈ નગર છે, આપણા દેશી ભાઈઓએ પાડ્યું છે. બધા વાળંદ જ વાળંદ છે બધા આપણા, અને ઉત્તર ગુજરાતના, અને બધા આબજોપતિ, કરોડાધિપતિ. એમના પૂર્વજો હજામત કરવા આવેલા તે ટોપલામાં દર્પણ મૂકે, અસ્ત્ર મૂકે, પેલું અમને ચામડું આવે ને એ બધું મૂકે, અને ઝૂંપડે ઝૂંપડે ફરે જંગલમાં. ત્યાંના જે આદિવાસીઓ હોય એમના ઝૂંપડે ઝૂંપડે આ ટોપલો લઈને ફરે. એટલે આ રીતે આવેલા. અને તમારામાં બુદ્ધિ નથી, તમારામાં બુદ્ધિ નથી, તમારામાં આવડત નથી. એમના છોકરાઓ ભણીને આજે મોટી મોટી ફેક્ટરીઓ ચલાવે છે. એટલી મોટી મોટી ફેક્ટરીઓ મને જોવા લઈ જાય, હું જોઈને આશ્ચર્યચકિત. આ તમે આ મને કહ્યા, કરોડાધિપતિઓ એટલા જ સંસ્કારી પાછા. એમના ઘરમાં જાઓ, બ્રાહ્મણના ઘરમાં ચોખ્ખી ના હોય એવી ચોખ્ખાઈ, એવી શુદ્ધતા, એવા ધાર્મિક સંસ્કાર, બધું જ. રજા ઊંચી આવી ગઈ. કેમ ઊંચી આવી ગઈ?
એનું અર્થતંત્ર સુધર્યું, એની આર્થિક સ્થિતિ સુધરી, અને આર્થિક સ્થિતિ વ્યાપારથી સુધરી. નોકરી એ નોકરી છે, એની બાંધી આવક હોય, એનું પેટ નક્કી છે, અને પેલો વ્યાપાર છે. એ તો તમે બિરલાએ થઈ શકો ને અંબાણીએ થઈ શકો ને ટાટાએ થઈ શકો, જો અનુકૂળતા બધી મળી રહે. એટલે તમારે આ સાહસ કરવાનું છે, અને સાહસ કરવું હોય તો શું કરવાનું? તમારી પોતાની એક બેંક હોય, એવી ઘણી બેંકો જોઈ છે, એવી ઘણી ક્રેડિટ સોસાયટીઓ જોઈ છે કે પોતાના જ પૈસાથી પોતાના ભાઈઓને લે, ભણ 25,000 લઈ જા, 5,000 લઈ જા, 10,000 લઈ જા, ભણતું ભણીને નોકરી કરે પાછા ના આપે તો કરે. આપણો આપણો જ દીકરો છે, સમાજનો દીકરો છે, આપે તોય વાહવા ને ના આપે તોય. પણ મારો અનુભવ છે કે આપે જ ના આપે એવું ભાગ્ય જ બને. આપે એ કેટલે ઊંચે પહોંચ્યો, એ કેમ ભૂલે કે આમની કૃપાથી હું ભણી ભણ્યો છું. એટલે આ સાહસ કરવાનો છે, હાથ પકડવાનો છે, હાથ પકડીને લોકોને ઊંચે ખેંચવાનો છે. એટલે એના અંદર એક સાહસ વૃત્તિ ખીલવી જોઈએ. એને દેશાંતર મોકલો, દૂર મોકલો, આ કરો, ફલાણો ધંધો, ફલાણો ધંધો, ફલાણો ધંધો. તમારામાં બુદ્ધિ તો છે, એક વાર નુકસાન થાય તો થાય, બીજી વાર કરો, ત્રીજી વાર કરો. છેલ્લી વાત કહે, અને છેલ્લી વાત શું છે? એ સમાજની પાસે નવામાં નવું નોલેજ હોય, જ્ઞાન વિજ્ઞાન હોય, માત્ર જૂનું નહીં, ભૂતકાળનું નહીં, એની પાસે નવામાં નવું નોલેજ. તમારી પાસે 2,000 વર્ષ જૂનું છે, અમારે ફલાણામાં આમ લખ્યું છે, અરે લખ્યું છે, એથી કંઈ વર્તમાન તમારું સુધરવાનું નથી. એના માટે તો તમારા પાસે નવું નોલેજ. એક માણસે મને કહ્યું, મને કે મહારાજ, આ બધા મિસાઇલ ને રોકેટ ને બધા ઉડાડે છે ને, શું ઉડાડવાના? આપણા મહાભારતમાં જઈને જુઓ, ભીમે તો હાથી ઉડાડ્યા હતા. હાથી ઉડાડ્યા, માની લો ઉડાડ્યા, તો હવે હાથી ઉડાડ્યા હતા એમાં જીવવું છે કે વર્તમાનમાં જીવવું છે? મેં કહું, ભીમે તો માનો કે કદાચ હાથી ઉડાડ્યા હશે, પણ તમે શું ઉડાડો છો? મને કે પતંગ ઉડાડીએ છે. પ્રાચીન જ્ઞાન હોવું જોઈએ, એનાથી આપણને ગૌરવ મળે, એ પાછળની આંખોથી જોવાય. એને કલ્ચર કહેવાય કે અમારો ભીમ આવો હતો, અર્જુન આવો હતો, ફલાણો આવો હતો. પણ ભવિષ્ય તો આગળની આંખોથી દેખાય, પાછળની આંખોથી ભવિષ્ય ના દેખાય. જો તમારે ભવિષ્યનું નિર્માણ કરવું હોય તો ખાલી પાછળની આંખોથી નહીં નિર્માણ, એ આગળની આંખોથી નિર્મિત થાય. તમારી આગળની આંખો ઉઘડી હોય, અને આગળની આંખો ઉઘાડવી હોય તો આ એજ્યુકેશન જે સંસ્થાઓ છે એના માધ્યમથી ઉઘાડો. તમારા બાળકો આ સંસ્થાઓમાં આવે, એકડીથી માંડીને એમ એ સુધી ભણે, રિસર્ચ કરે, સાયન્ટિસ્ટ થાય, અને એમાંથી ખબર નહીં કોઈ અબ્દુલ કલામ જેવો રોકેટ બનાવનારો, મિસાઇલ બનાવનારો નીકળી આવે કંઈ કહી ના શકાય. પણ એ ક્રમે ક્રમે એમાં જાય કે તમારી પાસે આધુનિકમાં આધુનિક વિજ્ઞાન. મુસ્લિમ પ્રજા કેમ પછાત બને? આજે પણ પછાત છે. રાજ કર્યું, વર્ષો સુધી રાજ કર્યું, પણ તમે આખી દુનિયાની કોઈ વસ્તુ ઉપાડીને જુઓ, એમાં કોઈ જગ્યાએ એવું લખેલું છે મેડ ઇન અરબસ્તાન, મેડ ઇન ઈરાન, મેડ ઇન ઇરાક? કોઈ જગ્યાએ લખેલું છે? મેડ ઇન જાપાન કેમ છે? મેડ ઇન તાઇવાન કેમ છે? મેડ ઇન ચાઇના કેમ છે? મેડ ઇન યુકે કેમ છે? કેમ આ કેમ આગળ નથી આવતા? એક ગ્રંથમાં ચોંટી ગઈ, ભૂતકાળમાં ચોંટી ગઈ. આ ગ્રંથ છે, એ ગ્રંથને જ ચોંટીને જીવવાનું છે. પ્રજા ઊંચે ના આવી, અને કુદરતે એને પેટ્રોલ આપ્યું. હવે કંઈ કરવાની જરૂર રહેતી, મજા કરો, આનંદ કરો. અને પેટ્રોલે પેલા એ ખોડ્યું, એ પેટ્રોલની ધરતી ઉપર એ પોતે તો ઊંટ ચરાવતા હતા, બકરા ચરાવતા હતા, તંબુમાં રહેતા, ખજૂર ખાતા હતા. પેલા લોકો આવ્યા અને એમણે કહ્યું, લે તમે તો સોનાના ઢગલા ઉપર બેઠા છો, અમારી કંપની કરશે, તમને રોયલ્ટી આપશો. એ માલામાલ થઈ ગયા, આ માલામાલ થઈ ગયા. પણ નોલેજ તો પેલાનું હતું, વર્ષોથી બેઠા હતા. તમારી પાસે પણ આધુનિકમાં આધુનિક નોલેજ હોવું જોઈએ, નવામાં નવું જ્ઞાન હોવું જોઈએ. અને નવામાં નવું જ્ઞાન જોઈએ
तो प्रयोगशाला में जवू पड़े, साइंटिस्ट होवू पड़े, प्रयोगशाला। यूरोप छे ये चर्च माथी प्रयोगशाला में गयु नहीं, आखू स्वरूप बदलाय। तो ये बधु पहला ये चर्च में जता था, चर्च सिवाय कशु बाइबल 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 बाइबल, એમાંથી જ લોકો એ વિદ્રોહ કર્યો। કેટલા ગેલિલીઓ, કેટલા બ્રુનો, કેટલા લોકોને બાળી નાખ્યા, કેટલા લોકોને સતાવ્યા, પણ એમને વિજ્ઞાનનો સાથ ન છોડ્યો, ના છોડ્યો તે ના છોડ્યો, અંતે વિજ્ઞાનનો વિજય છે। હવે આજે ચર્ચને તાળા મારે, તમે જઈને જુઓ ઇંગ્લેન્ડ અમેરિકામાં ચર્ચો આલી શાન છે, તાળા મારેલા, અને ઉપર લખ્યું છે સેલ ફોર ઓફિસિસ, અમારે આ વેચવું છે, કોઈને ઓફિસો બનાવવી। હવે આપણે ખરીદીએ છીએ, કારણ કે હજુ આપણે ચર્ચના યુગમાં જીવીએ છીએ, મંદિરો બનાવીએ, આપણે કહીએ કે આવો તમારા બધા પ્રશ્નો અહીં સોલ્વ થઈ જશે। હમણાં અમેરિકા ગયો હતો, અમેરિકામાં એડવર્ટાઇઝો આવ્યા કરે દર બબે પાંચ પાંચ મિનિટે, તમારો કોઈ પણ પ્રશ્ન હોય 24 કલાકમાં સોલ્વ કરી આપવામાં આવશે। અજમેરી બાવા, ફલાણા પીર બાવા, ફલાણા પંડિતજી મહારાજ, બ્લેક જાદુ, ભલે તાંત્રિક વિદ્યા, પેલી વિદ્યા, ફલાણી વિદ્યા, મને કે આ લોકો રોજના $10,000 કમાય છે, શું વાત કરો? મને કે હા, કોના આપણા આપણા માણસો ત્યાં અહીં અહીં તો વધારે અંધશ્રદ્ધાળુ છે, અહીં તો વધારે વધારે અંધશ્રદ્ધાળુ છે, અને શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા મહાદુષ્મણ છે। મારે જરા કહેવું છે, તમારા સમાજમાં અંધશ્રદ્ધાનું જોર બહુ છે, અતિશય છે, તમારી કમાણીના અડધા પૈસા અંધશ્રદ્ધામાં જાય છે। આજે આ ટૂચકું કરો, કાલે આ ટૂચકું કરો, કાલે આ ટૂચકું કરો, કાલે આ ટૂચકું કરો, આજે આમ છે, આજે આમ કરો, આજે આમ કરો, આજે આમ કરો, ડેકલા વાગતા જ હોય, અમારે ઉત્તર ગુજરાતમાં ડેકલા છે, દૂર 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 ધોળતા જ હોય બધા ભેગા થઈને, ડેકલા વાગતા જ હોય, અને હવે એમાંથી આ સમાજને બહાર કાઢવાનું છે, આ સમાજને બહાર, અને બહાર નીકળશે આ સ્કૂલોના દ્વારા, વિજ્ઞાનના દ્વારા, આધુનિક વિજ્ઞાનના દ્વારા, એ આવે એમાં સમાજની ઉન્નતિ થાય, સમાજની પ્રગતિ થાય। એટલે તમે અહીંયા જેટલા આવ્યા છો એટલાને હું ખાસ કહું છું, કદી કોઈ કંઈ દોરા બાંધ્યા હોય, માદરિયા બાંધ્યા હોય, તાવી જ બાંધ્યા, કાપી કાપીને ફેંકી દેવા, કાપી કાપીને ફેંકી દેવાના, કશું નથી। ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, દેવી ઉપર શ્રદ્ધા રાખો, તમારી માતા ઉપર શ્રદ્ધા, એક પરમેશ્વર ઉપર શ્રદ્ધા રાખો। આ તો લોકોને કમાવા માટે, લોકોને મૂર્ખ બનાવવા માટે આની શ્રદ્ધા ઉભી કરી, એમાંથી કદી બહાર નીકળી જ ન શકે, ભણતા જ હોય જયારે જુઓ ત્યારે। કોઈને એવી તકલીફ હોય તો સાયકિયાટ્રિક ડોક્ટર પાસે લઈ જાઓ, એ એની દવા કરે, એનો રસ્તો કરે, એનો ઉપાય કરે, પણ તને ડાકણ વળગી છે અને ડાકણો જો હો હો હો, આદિવાસી ક્ષેત્રોમાં તમે જાઓ તો બિચારી કેટલી સ્ત્રીઓને મારી નાખે, ભેગા થઈને કે આ ડાકણ છે એટલે બધા ભેગા થઈને, એની સગી માં હોય તો એ મારી નાખે। એટલે અંધશ્રદ્ધામાંથી છૂટવાનું છે, શ્રદ્ધા બરાબર, શ્રદ્ધા હોવી જોઈએ, અંધશ્રદ્ધા ન હોવી જોઈએ। તો આજે આધુનિકમાં આધુનિક જે જ્ઞાન વિજ્ઞાન છે, એ આધુનિકમાં આધુનિક જ્ઞાન વિજ્ઞાન તમારી પાસે હોય, અને એ પીરિયડ તમારો શરૂ થયો છે। હું જોઉં છું કે આજથી 60 વર્ષ 70 વર્ષ ઉપર પટેલો જે પગથિયા ઉપર હતા, એ પગથિયા ઉપર આજે તમે છો। પટેલોની ત્રીજી કે ચોથી પેઢી જુઓ તો એકડીયું શરૂ કરે છે, ભણતર ત્યાંથી શરૂ, ત્રીજી ચોથી પેઢી, પાંચમી પેઢી અભણ છે, બિલકુલ અભણ છે, ચાર પેઢી ભણી એમાં આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, બધા ગંજ બજાર પટેલોની મુઠ્ઠી। એમની ઈર્ષ્યા નહીં કરવાની, એમની પાસેથી શીખવાનું, મહેનતુ પ્રજા છે, ધાર્મિક પ્રજા છે, સાહસી પ્રજા છે, એટલે આગળ આવી ઊંચી આવી, તમે પણ એ રીતે આગળ આવી શકો છો, તમે પણ ધારો તો એ રીતે આગળ આવી શકો છો। અને આ પહેલા પગથિયા ઉપર બીજું જે ભણ્યા છે, જે આગળ આવ્યા છે, એ પાછળવાળાનો હાથ ખેંચે, એમ નહીં હવે હું આગળ ગયો એટલે મારે હવે પાછળવાળાને કંઈ લેવા દેવા નહીં, એવું નહીં, એ કૃતજ્ઞતા છે, એ જ સમાજના ખોળામાં ઉછરીને આપણે મોટા થયા છે, એટલે એ સમાજનો ઉપકાર માનવાનો, અને એમાંથી 5-25 ભાઈઓને પણ આગળ લાવવા। મારા એક ઓળખીતા સજ્જન હતા, દેવ થઈ ગયા, કરોડાધિપતિ હતા, પણ થોડા પછાત સમાજના હતા, બહુ પછાત સમાજના,
પણ ભગવાન એને પૈસાદાર બનાવ્યા, બહુ પૈસાદાર બનાવ્યા. એને બે કામ કર્યા, એને મુંબઈમાં એક મકાન રાખ્યું અને અમદાવાદમાં એક રાખ્યું. અને એમનું જે મુખપત્ર નીકળતું હતું એમના સમાજમાં, એમાં જાહેર ખબર આપી કે મારા સમાજનો કોઈ પણ માણસ નોકરી ધંધા માટે મુંબઈ આવે મારા મકાનમાં ઉતરે, કારણ કે ત્યાં ઓટલો નથી. એને નોકરી ધંધો મળે ને પછી એની વ્યવસ્થા કરે, પણ ત્યાં સુધી એને ઉતરવાની વ્યવસ્થા. એટલે એવી કેબિનો બનાવી, એવા એવા કબાટો બનાવ્યા, કબાટના આગળ એક બતાવી, કબાટમાં એની વસ્તુ મૂકવાની, તાળું મારવાનું, જ્યાં ફર નોકરી ધંધો ફેરિયો થાય, જે કરવું હોય કર, આજે આવીને ગુઈ જતી. આજે સમાજની પાસે કરોડો રૂપિયા થઈ ગયા, આખો સમાજ ઊંચો આવ્યો, એને ક્રેન મળી ગઈ. ક્રેન એમ તમારા સમાજમાં પણ જે તમારા નેતાઓ છે, આગેવાનો છે, એ ક્રેન છે. જે સમર્થ માણસો છે એ ક્રેનનું કામ કરે. જે ડબ્બાઓ પાટા ઉપર નથી ચડી શક્યા, ગબડી પડ્યા છે, દૂર પડ્યા છે, એને ઊંચકી ઊંચકીને પાટા ઉપર મૂકો. આ સમાજ સેવા છે. એને સાચા રસ્તે વાળો, એને સારા રસ્તે વાળો, આ સમાજ સેવા છે. એટલે સજ્જનો, આજે જે આ સંમેલન ભેગું થયું, અખિલ ભારતીય દેવી પૂજક વિકાસ સંઘનું, અને અહીંયા દૂર સાબરકાંઠાના આ એક આત્મતી નદીના કિનારા ઉપર આખા ભારતમાંથી લોકોને બોલાવ્યા છે, અને થોડા ઘણા આવ્યા પણ હશે. પણ આ તો પહેલો ગેર છે. ગાડી જયારે પહેલા ગેરમાં હોય ત્યારે એની સ્પીડ ઓછી હોય, પછી બીજો ગેર આવે, પછી ત્રીજો આવે, પછી ચોથો આવે, પછી ટોપ આવે, સડસડાટ. પણ ખરું પેટ્રોલ અત્યારે બાળવાનું છે. ટોપમાં બહુ પેટ્રોલ ના બળે, પહેલા ગેરમાં જ પેટ્રોલ બળે. ખરી ખરું ખરું કામ અત્યારે અત્યારે કરવાનું છે. અને અત્યારે તમારું સમાજ છે એ પહેલા ગેરમાં ચાલી રહ્યો છે. એટલે મારે તમને સૌને સલાહ આપવાની છે કે એવી એક શક્તિ ઉભી કરો કે જેથી ન ભણેલા હોય એને ભણાવી શકાય, જે પાછળ રહી ગયા હોય એને આગળ લાવી શકાય. અને તમારે જ કરવાનું છે. સરકાર થોડીક મદદ કરે, બીજા કોઈ મદદ કરે, પણ ખરું કામ તો તમારે જાતે જ કરવાનું છે. અને હું માનું છું કે મારી એક ઈચ્છા છે કે તમારા આ સંઘને મારી સંસ્થા તરફથી 1,00,000 રૂપિયા એ રીતે આપું કે સમાજ, તમારા સમાજમાંથી થોડાક માણસો પણ આગળ આવે અને આગળ આવીને સમાજને દીપાવે. તો એ પણ એક સમાજનું કામ છે અને માનવતાનું કામ છે. તમે પણ બહુ પાસ લેજો. મારે કંઈ લેવા દેવા નહીં. એક સાધુ આવી, અમે તો બધા લેનાર, જ્યાં જઈએ ત્યાં ઉગ્રણ જ કરી, લાવો લાવો ક્યાં દેતે હો. એક સાધુ આવીને આપી જાય તો ભગવાને આપણને આજે શક્તિ આપી હોય તો આપણે પણ આપણા સમાજ માટે કંઈક કરીએ, કંઈક આપીએ. અને એટલે એ રીતે તમે એક, અને એવા પ્રામાણિક માણસો ભેગા કરો, પૈયે પૈનો ખર્ચો, એક પૈસો બગાડવાનો નહીં. બગાડશો તો નહીં આવે. આ પૈસો છે શિવનિર્માલ્ય લે છે, શિવનિર્માલ. જો હું આ બહાર ગાડી લઈને નીકળું ને, મારી સંસ્થામાં એક પૈસો ખર્ચો નહીં પડવાનો. કોઈ દિવસ એક પૈસો સંસ્થામાં ખર્ચો નહીં પાડવાનો. એ મારો વ્યક્તિગત ખર્ચો છે. તમે કાર્યકર્તા હો, તમે બહાર જાઓ, ક્યાંય જાઓ, તો જે કંઈ ખર્ચો કરો એ ઘરનો કરો. નાસ્તો કરો, જમો, તો ઘરનો ખર્ચો કરો. પછી બિલ ને બિલ કર્યા કરશો તો આવક નહીં થાય. જો તમે બિલો કરવા માંડ્યા અને ખર્ચા કરવા માંડ્યા, વ્યક્તિગત ખર્ચા, તો પછી કોઈ પૈસો નહીં આવે. તો તમારી પ્રામાણ્ય ત્યાગ છે, તો એ ત્યાગ બોલવાનો છે, નક્કી કરવાનું. જો ભાઈ આપણે આ કામ કરવાનું છે, આપણે આપણો ખર્ચો જાતે ઉઠાવી લેવાનો, આમાં એક પૈસો ખર્ચો નહીં પડવાનો. એટલે સજ્જનો, વધારે ચર્ચા નહીં કરું. માતાજીને, જગદંબાને હું પ્રાર્થના કરું, તમારા સમાજ વર્ષો સુધી પાછળ રહ્યો છે, કાળી મજૂરી કરી છે, મહેનત કરી છે. અને હું તો એટલું કહું કે બાકીના સમાજની જે પાયાની જરૂરિયાત, શાકભાજી જેને કહેવાય, એ શાકભાજી બનાવી બનાવીને તમે ઘર બેઠા આપ્યો છે. અને એ રીતે તમે બહુ મોટી સેવા કરી છે. હવે જ્યારે બધા સમાજો જાગી રહ્યા છે અને ઊંચે આવી રહ્યા છે, તો તમારો સમાજ પણ જાગે, ઊંચે આવે, અંધશ્રદ્ધામાંથી છૂટે, અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય, સાચી શ્રદ્ધા કેળવે અને મા જગદંબાની ઉપાસના કરે અને આગળ વધે, એવી માતાજીને પ્રાર્થના. આભાર, ધન્યવાદ.
અંતે